हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। आपणे आगळना लेक्चर जे छे एमां चेप्टर नंबर 11 स्टार्ट करेल हतुं, जेमां आपणे अर्धा टॉपिक जे छे भणेला हता। आजे हवे एना पछीनो आपणे नेक्स्ट टॉपिक जे छे छे लांबा अंतर सुधी पाणीनું વહન, એનાથી આપણે ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરવાનું છે। આગળના લેક્ચરો જે છે એમાં આપણે વહન વહન શું છે એના અલગ અલગ પ્રકારો અને વનસ્પતિમાં કઈ કઈ રીતે વહન થાય છે એના વિશે આપણે અભ્યાસ કરેલ, બરાબર। હવે એના પછી નેક્સ્ટ જે છે જોઈએ, ટોપિકનું નામ થશે લાંબા અંતર સુધી પાણીનું વહન। તો કઈ રીતે પાણીનું વહન જે છે થાય છે અને એના વિશે આપણે જોઈએ। ટોપિક છે લાંબા અંતર સુધી પાણીનું વહન, એટલે કે વનસ્પતિ જે છે એમાં આપણે પાણીનું શોષણ તો કરી લઈએ, જમીનમાંથી મૂળ સુધી પાણી પહોંચી જાય, પણ મૂળમાંથી પછી આગળ બહુ લોંગ અંતર સુધી, એટલે કે પર્ણ કે પ્રકાંડ કે જે પ્રરોહાગ્ર છે એની ટોચ સુધી પાણી કઈ રીતે પહોંચે છે આપણે એ સમજવાનું છે। એના માટે કયા કયા પ્રકારના મુખ્ય જે છે સિદ્ધાંતો વપરાય છે આપણે ટૂંકમાં સમજવાનું છે। સૌથી પહેલાં જોઈ લેજો, અગાઉના અભ્યાસમાં તમે એક પ્રયોગ કર્યો હશે, આ પ્રયોગ દરમિયાન તમે રંગીન પાણીમાં સફેદ પુષ્પ સહિત ડાળીને તેમાં ડૂબાડીએ છે અને પુષ્પના રંગમાં પરિવર્તન જોવા મળે, એટલે આ એક પ્રયોગ છે સિમ્પલ। કોઈપણ એક દાખલા તરીકે એક બીકર છે, એમાં એક છોડ અથવા તો ડાળી જે છે એનો છોડ નાખી અને એમાં ટોચના ભાગે અહીંયા એક પુષ્પ છે, આ સફેદ પુષ્પ જે છે એને તમે ઉદાહરણ તરીકે ગુલાબી રંગના દ્રાવણમાં ડૂબાડી રાખો છો, ગુલાબી રંગનું દ્રાવણ। તો આવા રંગીન દ્રાવણયુક્ત જે છે ભાગને તમે છોડના સંપર્કમાં રાખશો તો છોડ જે છે એમાંથી પાણી ઉપર તરફ શોષણ કરશે અને એ શોષણ કરેલું પાણી જે છે પુષ્પ સુધી પહોંચી જાય છે અને એમાં સફેદ રંગમાંથી ગુલાબી રંગ જોવા મળે। આ શું થઈ ગયું? આના પરથી એવું દર્શાવે છે કે પાણી લોંગ અંતર સુધી જે છે વહન પામી શકે છે। આ જ સેમ ક્રિયાવિધિ જે છે મેઇન આપણા આમાં પાણીના વહન જે છે એમાં લાગુ પડે છે, એટલે આપણે એ ક્રિયાવિધિ જે છે એને સમજવાનું છે। પાણીના વહનનો માર્ગ એ વાહીપુલમાં આવેલી જલવાહક પેશી છે। હવે આપણે વનસ્પતિઓમાં પાણી અને અન્ય પદાર્થોના ઉર્ધ્વ વહનની ક્રિયાને સમજવા માટે આગળ વધી। પાણીનું વહનનો માર્ગ કયો છે? તો કે પાણીના વહનનો માર્ગ આ જે અહીંથી વહન થાય છે ઉપર તરફ પાણી, એમાં રહેલી વાહક પેશી કરાવે છે, એની અંદર જલવાહક અને અન્વાહક પેશી છે, એમાં જલવાહક પેશી દ્વારા પાણી ઉપર તરફ ખેંચાય છે, એટલે એને નામ આપ્યું છે ઉર્ધ્વ વહન। એટલે પાણીનું વહન હંમેશા એક માર્ગી અને ઉપર તરફ હોય। વનસ્પતિમાં લાંબા અંતર સુધી પદાર્થોનું વહન માત્ર પ્રસરણ દ્વારા થઈ શકતું નથી, કારણ કે પ્રસરણ જે છે એક નોર્મલ એક ક્રિયાવિધિ છે, આ પ્રસરણ ક્રિયાવિધિ દ્વારા પાણીનું વહન જે છે એટલા બધા પ્રેશર દ્વારા ઉપર પહોંચી શકે નહીં, એટલે એના માટે ખાસ પ્રકારનું જે છે એક સિદ્ધાંત જરૂરી છે અથવા તો ખાસ પ્રકારનું જે છે એક શોષક દાબ જરૂરી છે, એ પ્રસરણ દ્વારા શક્ય નથી। પ્રસરણ એક ધીમી ક્રિયા છે અને તે ટૂંકા અંતર સુધી અણુઓને પહોંચાડવા માટે યોગ્ય છે। ઉદાહરણ તરીકે એક લાક્ષણિક વનસ્પતિ કોષ કદ લઈએ, 50 માઇક્રોમીટરની આરપાર અણુઓના વહન માટે લગભગ 2.5 સેકન્ડ જે છે એનો સમય લાગે, આદરને આધારે તમે શું ગણતરી કરી શકો કે વનસ્પતિઓમાં 1 મીટરનું અંતર માત્ર પ્રસરણ દ્વારા પસાર માટે કેટલા અણુઓ માટે કેટલા વર્ષો લાગશે, વિચાર કરો। બે કોષ જે છે બરાબર, એક કોષ એનું કદ આપ્યું 50 માઇક્રોમીટર, 50 માઇક્રોમીટરવાળા જે છે કોષોને આપણે બાજુ બાજુમાં ગોઠવીએ કેટલા બધા કોષો થાય, હજારો કોષો થાય, અને ત્યારે આપણને 1 મીટર અંતર જે છે મળે, 1 મીટર અંતર સુધી જે છે કોષોની આવી હરોળ કરવામાં આવે અને એમાં અંદાજ આપ્યો છે કે એક કોષમાંથી આરપાર વહન કરવા માટે 2.5 સેકન્ડ સમય લાગે છે, તો ખાલી 1 મીટર સુધી તે પાણીનું વહન પહોંચાડવું હોય ને તો વર્ષો નીકળી જાય, બરાબર। તો એનો મતલબ એમ છે કે તો આપણે તો વનસ્પતિની ટોચ સુધી પાણી જે છે પહોંચાડવું હોય તો કેટલું બધું લાંબુ અંતરનું વહન કરવું પડે, એટલે આ સ્પીડ દ્વારા તો એ શક્ય નથી, બરાબર। એનો મતલબ એમ છે કે આપણે બીજા કોઈ પણ પ્રકારના વહન જે છે એનો ઉપયોગ કરવો પડશે, બરાબર। એ વહન કયું છે અને કઈ રીતે થાય છે આપણે સમજવાનું છે। જો મોટા અને જટિલ સજીવોમાં મોટાભાગના પદાર્થોનું વહન લાંબા અંતર સુધી થાય છે, ક્યારેક ઉત્પાદનને કે શોષણ તેમજ સંગ્રહ સ્થાન એકબીજાથી ઘણા દૂર હોય છે। લાંબા અંતર સુધી વહન શું કામ કરાવવું જરૂરી છે, બરાબર, કારણ કે ઉત્પાદન કે શોષણ સ્થાન એટલે કે ઉદાહરણ તરીકે ખોરાકનું નિર્માણ થતું હોય પર્ણમાં, તેનું સંગ્રહ સ્થાન શું હોય, મૂળ, એકબીજાથી દૂર હોય, તો પદાર્થો કે દ્રવ્યોને લાંબા અંતર સુધી તો પહોંચાડવા જ પડશે, લાંબા અંતર સુધી વહન કરવા માટે એક ચોક્કસ ક્રિયાવિધિ હોવી જોઈએ। આમ પ્રસરણ કે સક્રિય વહન પર્યાપ્ત નથી, એટલા માટે લાંબા અંતરના વહન માટે એક ચોક્કસ વાહક તંત્ર હોવું જરૂરી છે, એના માટે એક સિસ્ટમ હોવી જોઈએ। માત્ર મંદ વહન કે સક્રિય વહન આ પ્રક્રિયા કરી શકે તેમ નથી,
જેથી પદાર્થોનું આવશ્યક અને ત્વરિત વહન થઈ શકે. પાણી, ખનિજ અને ખોરાક સામૂહિક પ્રણાલી દ્વારા વહન પામે છે, જે આપણે આગળ ડિટેલમાં આખો ટોપિક બનવાના છે. સામૂહિક પ્રણાલી જે છે એમાં શું છે, તો કે પાણી જતું રહે છે, સાથે ખનિજ અને ખોરાક, આ ત્રણેયનું એક દ્રાવણ સ્વરૂપે જે છે વહન થાય, અને નામ આપેલું છે સામૂહિક વહન. સામૂહિક વહન એ સામૂહિક રીતે પદાર્થોનું વહન એક સ્થાનેથી બીજા સ્થાન સુધી બે બિંદુઓની વચ્ચે દબાણની ભિન્નતાના પરિણામ સ્વરૂપે થાય છે. પછી આ દબાણને આપણે આશૃતિ દાબ ગણીએ કે આશુન દાબ ગણીએ, દબાણના ઢોળાશના આધારે, એટલે કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ જેનું વહન થાય છે. સામૂહિક વહનની એ વિશિષ્ટતા છે કે પદાર્થ દ્રાવણના સ્વરૂપે હોય કે નિલંબિત સ્વરૂપે હોય, તે નદીના પ્રવાહની જેમ જ વહન પામે છે, અને આ ક્રિયા પ્રસરણથી જુદી છે. પ્રસરણવાળા ભાગમાં તો શું હોય, તો કે કાંઈ દ્રવ્ય અથવા દ્રાવક બેમાંથી એકનું વહન થતું હોય, આ તો આખે આખું દ્રાવણ વહન પામે છે. બરાબર, એની અંદર નિલંબિત દ્રવ્યો હોય કે ન પણ હોય, પણ એક નદીના પ્રવાહની જેમ આખો એક જે છે એમ કહેવાય ને કે આપણે સુક્રોધનું દ્રાવણ, બરાબર, સુક્રોધનું દ્રાવણવાળો જે છે, એટલે આમ 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 જોઈએ તો શું થઈ ગયું, તો એક પ્રકારની ચાસણી જેવું થઈ ગયું. બરાબર, ખાંડ ઓગાળેલી હોય એવું ચિકાસયુક્ત દ્રાવણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામે છે, તો વહન પામે છે, અને વહન પામવાની રીત પ્રસરણ કરતાં જુદી છે. જ્યાં વિવિધ પદાર્થો તેમના સંકેન્દ્રણ ઢાળને અનુસાર સ્વતંત્ર સ્વરૂપે વહન પામે છે. સામૂહિક વહન ઘનાત્મક ઢાળ એટલે કે ગાર્ડન હોઝ કે ઋણાત્મક જલદાબ જેમ કે સ્ટ્રો દ્વારા શોષણ દ્વારા પ્રાપ્ત કરાય છે. બે પ્રકારના દબાણ જે છે લાગુ પડે છે, અને દબાણ જે છે કયા કયા છે, તો આપણે બહુ સિમ્પલ સમજવા માટે જો વનસ્પતિ જે છે એમાં ઉપર સુધી પહોંચાડવા માટે બે પ્રકારના દબાણ જે છે લાગુ પડે. દાખલા તરીકે સૌથી પહેલાં બીજા કલર જે છે એનાથી આપણે દર્શાવીએ, બે પ્રકારના દબાણ છે. દબાણ જે છે એ બે પ્રકારના દબાણવાળા જે છે એમાં એક છે ધનાત્મક દબાણ અને એક છે ઋણાત્મક દબાણ, એટલે એક છે પોઝિટિવ પ્રેશર, બીજું છે નેગેટિવ પ્રેશર. પોઝિટિવ નેગેટિવ દબાણ બે પ્રકારના છે. બંને દબાણ જે છે એના ઉદાહરણ આપેલા છે. દબાણ શું, જો પોઝિટિવ પ્રેશર એટલે ઇન્જેક્શન ભરેલું હોય અને ધક્કો મારવો, પિચકારી, પિચકારી દ્વારા જે દબાણ ઉત્પન્ન થાય છે એ શું છે, પોઝિટિવ પ્રેશર. એટલે ઉદાહરણ આપવામાં ગાર્ડન હોઝ, ગાર્ડન હોઝ પાઇપ હોય, મેઇન હોઝ પાઇપમાંથી મોટા ભાગનું પાણી આવે ને એ પાણી નાના નાના ભાગમાં જાય અને ફુવારાની નાની નાના છિદ્રમાંથી પાણી મુક્ત થાય એટલે ફુવારા થાય, એટલે એના લીધે પાણી વધુ પ્રેશરથી ઓછા પ્રેશર તરફ જે છે એ ઓટોમેટિક વહન પામે, એ સીધી ગાર્ડન હોઝ અને એ થઈ ગયું પોઝિટિવ પ્રેશર. નેગેટિવ એટલે શું, તો કે પાણીને ખેંચવાનું, ઇન્જેક્શન ભરવું, ઇન્જેક્શન પ્રેસ કરવું, પોઝિટિવ પ્રેશર, એને ખેંચવું અને ભરવું અંદર, એ છે નેગેટિવ. અથવા તો આપ્યું છે ઉદાહરણમાં સ્ટ્રો દ્વારા શોષણ, એટલે સ્ટ્રો દ્વારા શોષણ. તો આ બે પ્રકારના પ્રેશરનો ઉપયોગ કરીને આપણે પાણીનું ખેંચાણ જે છે વનસ્પતિના ટોચના ભાગ સુધી કરવાનું છે. બરાબર, કઈ રીતે, જો તો કે એમાં સૌથી પહેલાં જરૂર પડશે પોઝિટિવ પ્રેશરની, ધનાત્મક દબાણ. ધનાત્મક દબાણ કઈ રીતે, તો કે જમીનવાળા ભાગ જે છે બરાબર અહીંયા પાણીના અણુ વધારે છે, H2O વધારે છે, તો આ વધુ પાણી ઉપર તરફ ઓછા પાણી તરફ જે છે ધક્કો મારે. વનસ્પતિવાળા ભાગમાં અમુક ઊંચાઈ સુધી, વનસ્પતિવાળા ભાગમાં અથવા છોડ હોય એમાં નીચી જે ઊંચાઈ છે ત્યાં સુધી ધનાત્મક દબાણ દ્વારા પ્રેશર થાય છે, કારણ કે જમીનવાળા ભાગમાં પાણી વધુ છે, પાણી પાણીને ધક્કો મારે ક્યાં ઓછું હોય ત્યાં. તો આવી રીતે જમીનમાંથી મૂળમાં પાણીને પહોંચાડવું એ કયું દબાણ છે, ધનાત્મક દબાણ. બરાબર, કારણ કે પ્રેશર ક્રિએટ થાય છે. પણ હવે ત્યાંથી પાણીને ઉપર પહોંચાડવું એ તો ધનાત્મક દબાણ એટલું બધું જે છે એ કેપેબલ નથી કે વનસ્પતિને 150 મીટર જેવા ઊંચા જે છે વનસ્પતિના ટોચના ભાગે પહોંચાડી શકે. ઉપર હવે પાણી ખેંચવું પડશે અને આ ખેંચવા માટે એના નેગેટિવ એક વિરુદ્ધ ગ્રેવિટી લાગતી હશે. ગ્રેવિટીથી ઉપર જાય એવું દબાણ જે છે કયું છે, તો કે જ્યાં પાણીને નીચેથી ઉપર તરફ જે છે લઈ જાય, ઉપર ટોચ સુધી લઈ જાય, એ છે નેગેટિવ પ્રેશર. ઋણાત્મક દબાણ ટૂંકમાં શું યાદ રાખવાનું, વનસ્પતિના મૂળમાં પાણીને પહોંચાડવું એ છે પોઝિટિવ પ્રેશર, પણ મૂળમાંથી એને ટોચના ભાગ સુધી પહોંચાડવું એ છે ઋણાત્મક દબાણ એટલે કે નેગેટિવ પ્રેશર. બરાબર, તો આમાં સ્ટ્રો દ્વારા કોણ કામ કરતું હશે, તો કે અહીંથી પાણીનું અણુ જે છે ગુમાવાય, તમે ભણી ગયા છો તમને ખ્યાલ છે, અહીંયા પાણી જે છે એનું ઉત્સ્વેદન થાય છે,
बाष्पोत्सर्जन थाय छे। उत्स्वेदन थवुं एटले पाणी गुमाववुं ने जेम जेम पाणी गुमावे एम वधुने पाणी वधुने वधु पाणी ऊपर तरफ खेंचे। बराबर, आ खेंचवानी क्रिया एटले ऋणात्मक दबाण एटले के नेगेटिव प्रेशर। अहींया पाणी वधारे छे, वधारे पाणी ओछा पाणी तरफ पाणीने धक्को मारे छे, कयुं छे? धनात्मक दबाण। एटले आवा बे प्रकारना प्रेशरनो उपयोग करीने आपणे पाणीना वहन जे छे ने समजावी शकीए। बराबर, एना पछी नेक्स्ट जोईए, पदार्थो वनस्पतिनी वाहक पेशीओ द्वारा सामूहिक वहन ने स्थानांतरण कहे छे। तमने उच्च वनस्पतिओना मूल प्रकांड अने पर्ण जे छे ना आडछेदना अभ्यासमां जोवा मळता वाहक पेशीतंत्र जे छे याद हशे। एनो मतलब के आ बधी जे प्रक्रिया जे छे थाय छे, बराबर, आ प्रक्रिया करवा माटे जवाबदार छे वनस्पति जे छे नी अंदर आवेलुं जलवाहक तंत्र। बराबर, जलवाहक तंत्र मतलब के एमां जलवाहक पेशी साथे संकळायेला घटको, बराबर, एने एवी ज रीते एनी साथे संकळायेला होय अन्नवाहक तंत्र। एटले जलवाहक ने अन्नवाहक पेशी ऑलरेडी भणी ग्या छो। बराबर, એક લાઇન આપેલી છે, બરાબર, એમાંથી નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો, અગત્યનો ભાગ નીટ માટે ઇમ્પોર્ટન્ટ। જલવાહક મુખ્યત્વે પાણી, ખનિજ ક્ષાર, કેટલાક કાર્બનિક નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો અને અંતસ્ત્રાવો મૂળથી હવાઈ ભાગો તરફ સ્થળાંતરણ કરે છે। जलवाहक पेशी द्वारा नीचेनामांथी कया द्रव्यों वहन थाय 2019 नीट में पूछायेलो क्वेश्चन, टेक्स्ट बुक नी बैठी लाइन। बराबर, तेमां कया कया द्रव्यों? मात्र पाणी ने याद रखजो, जलवाहक पेशी पाणी नुं तो वहन करे ज छे, पाणी नी साथे साथे खनिज तत्वो एटले क्षारो, केटला कार्बनिक नाइट्रोजन युक्त द्रव्यो अने साथे साथे अंतस्त्राव ने पण मूळथी ऊपर तरफ एटले एक मार्गी छे पण ऊपरनी दिशामां वहन करे छे। एवी ज रीते અન્નવાહક મુખ્યત્વે વિવિધ પ્રકારના કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યોને પર્ણોથી વનસ્પતિના વિવિધ ભાગો, પર્ણથી નીચે જઈ શકે, પર્ણથી ઉપર જઈ શકે, કારણ કે પર્ણથી મૂળ પણ થાય ને પર્ણથી પ્રકાંડ પણ થાય, એ બે બાજુ દ્વિમાર્ગી વહન જે છે કોનું થશે? કાર્બનિક અને સાથે સાથે કેટલાક અકાર્બનિક દ્રવ્યો જે છે એને પહોંચાડે છે। એટલે આ લાઇન જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ। એના પછી વનસ્પતિમાં પાણીનું શોષણ કેવી રીતે કરે છે, વનસ્પતિમાં પાણી જે છે દાખલ કરી રીતે થાય, એના માટેની બહુ ટૂંકમાં એક ટૂંકી રીત જે છે, જો વનસ્પતિમાં પ્રવેશ પામતું પાણી મૂળ દ્વારા શોષાય છે, સ્વાભાવિક છે, એટલા જ માટે આપણે જમીનમાં પાણી સિંચીએ છીએ, નહીં કે પર્ણો પર। આપણે પાણી પાતા હોય, ખેતી કરતા હોય, એનો ખ્યાલ છે કે પાણી જે છે એનો દોરીઓ બનાવીને પાણી જે છે ને એના મૂળના સંપર્કમાં રાખીએ, આપણે ઉપરથી ફુવારા નથી કરતા। જો ફુવારા કરીને જ પાણીને મળી જતું તો દી પ્રમાણ ઉપર છાંટી દે, એમ નથી કરતા, કારણ કે મૂળમાંથી પાણી ઉપર તરફ ખેંચાય છે। પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરવાની જવાબદારી વિવિધ રીતે મૂળ રોમની હોય છે। એટલે શોષણ કોણ કરે? કાચી મૂળ, મૂળવાળા ભાગ જે છે એમાં એનાથી નાનો એક ભાગ એ છે મૂળ રોમ, આજુબાજુ જમીનનો ભાગ, આ થશે મૂળ રોમ, જેમાં ઘણા બધા આવા મૂળ રોમ જે છે સંકળાયેલા છે। મૂળ રોમ શું કરશે તો કે શોષણ સપાટી પૂરી પાડે, પાણી નાણું જે છે એને વધુથી ઓછા તરફ લઈ અંદર તરફ દાખલ કરશે। મૂળના અગ્રસ્ત ભાગે લાખોની સંખ્યામાં મળી આવે છે આવા મૂળરોમ, પાતળી કોષ દિવાલવાળા હોય છે, બરાબર, મતલબ કે એમાં દ્વિતીય પ્રકારની કોષ દિવાલ ન હોય, પાતળો આવરણ હોય, જે શોષણ સપાટી માટે વિસ્તાર વધારે છે। પાણી ખનિજ દ્રવ્યોની સાપેક્ષે મૂળરોમ દ્વારા પ્રસરણની ક્રિયાથી શોષાય છે। પાણી ખનિજ દ્રવ્યોની સાથે પાણી એની સાથે તત્વો ઓગળે અને એને પ્રસરણ દ્વારા અંદર દાખલ કરી દે છે। એકવાર જ્યારે મૂળરોમ દ્વારા પાણીનું શોષણ થઈ જાય ત્યારે તે મૂળના અંદરના સ્તરોમાં ઊંડે સુધી બે વિભિન્ન પથ દ્વારા વહન પામે। મૂળરોમ દ્વારા અંતર દાખલ થઈ ગયું, અહીંયા છે જલવાહક ને અન્નવાહક, મૂળની અંદરના ભાગમાં જલવાહક પેશી છે તો જલવાહક સુધી પહોંચી જાય, બરાબર, ત્યાં સુધી પહોંચાડવા માટે બે પ્રકારના પથ જવાબદાર છે, અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ, બરાબર, એપોપ્લાસ્ટ અને સિમ્પ્લાસ્ટ બે પ્રકારના પથ, બંનેમાં ખાલી એક એક લાઇન મહત્વની છે, બરાબર, એટલે આપણે આકૃતિ દ્વારા બંને પથ જે છે એને ટૂંકમાં સમજી લઈએ, વધારે ડિટેલમાં જે જરૂર નથી। આ આકૃતિ આપેલી છે ને પાછળ એક બીજી આકૃતિ છે એના દ્વારા પણ ખ્યાલ આવી છે, જો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ પહેલાં, તો મૂળ જે છે એના અલગ અલગ સ્તરો છે, અધિસ્તર, એના પછી બાહ્યક, અંતસ્તર, અંતસ્તરવાળા ભાગમાં વચ્ચે આવેલી છે વિકાસપરીન પટ્ટિકા, પછી પરિચક્ર અને પછી જલવાહક। જલવાહક સુધી પાણીને પહોંચાડવો આપણો હેતુ છે, ત્યાં સુધી પહોંચાડવા માટે બે પ્રકારના પથ છે, એક છે સંદ્રવ્ય પથ અને એક જે છે અપદ્રવ્ય પથ। આપણે સંદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ જે છે બંનેને અલગ અલગ કલરમાં દર્શાવી, આ જે કલર લીધેલો છે, બરાબર, આ રેડ કલર, રેડ કલરવાળા ભાગમાં આપણે દર્શાવીએ સંદ્રવ્ય પથ। સંદ્રવ્ય પથમાં માત્ર ને માત્ર એક શબ્દ જે છે યાદ રાખવાનો છે કે કોષરસ અથવા તો કોષરસતંતુ,
બે કોષો વચ્ચેના કોષરસના દ્રવ્યોની આપલે કરવા માટે આવેલા કોષરસ તંતુ ક્યાં આવેલા છે? અહીંયા પ્લાઝ્મોડેસમાટા, બે કોષો વચ્ચે ભાગ. એટલે કોષની અંદર પાણી દાખલ થાય, પાણી દ્રવ્યો સાથે વહન પામે એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં. એટલે કોષોમાંથી આરપાર, કોષોમાંથી જે આરપાર વહન થાય છે, બરાબર, આ ઓરેન્જ કલરની લાઇન દર્શાવેલી છે, એ છે સંદ્રવ્ય પથ, જેમાં દ્રવ્ય સાથે પસાર થાય અને એના કોષરસની મારફત જે છે કોષરસની આરપાર વહન પામે એના માટે જવાબદાર કોણ છે? બે કોષો વચ્ચે આવેલી આવી જગ્યા જે છે એને કહેવાય પ્લાઝ્મોડેસ. મળે તમને પ્રશ્ન થશે કે વચ્ચેના ભાગમાં આવે છે અહીંયા કાશ્મીરીન પટ્ટિકા. કાશ્મીરીન પટ્ટિકા જે છે એ લિગ્નિન સુબેરીની બનેલી હોય, પાણી માટે અપ્રવેશશીલ હોય, પાણી માટે અપ્રવેશશીલ. યાદ રાખજો કે મૂળવાળા ભાગ જે છે એમાં કાશ્મીરીન પટ્ટી સતત નથી હોતી, એમાં વચ્ચે વચ્ચે પાસે છિદ્રે હોય છે. એ જે છિદ્ર હોય જે ભાગમાંથી અંદર પાણી દાખલ થઈ શકે એ જે છિદ્ર જે છે એને કહેવાય પથ કોષો. પેનેથ સેલ કોષો નામ શું છે? પેનેથ સેલ, પથ કોષો. કાશ્મીરીન પટ્ટિકા સળંગ નથી, જ્યાં વચ્ચે વચ્ચે ગેપ છે, ગેપમાંથી દ્રવ્યો પસાર થઈ શકે, ગેપવાળા ભાગને નામ શું આપેલું છે? પથ કોષો અથવા તો પેનેથ સેલ, જેના દ્વારા દ્રવ્યો જે છે એ કાશ્મીરીન પટ્ટિકાને આરપાર જે છે વહન થઈ શકે. કાશ્મીરીન પટ્ટિકા સળંગ નહીં હોય, વચ્ચે જગ્યા આવેલી હશે, બરાબર. એટલે આ થઈ ગયો એક સંદ્રવ્ય પથ. હવે બીજા કલર દ્વારા આપણે બ્લુ કલરવાળા ભાગમાં દર્શાવીએ કે આનો જ પથ જે છે એની સરખામણીમાં બીજો કલર લઈએ અપદ્રવ્ય પથ. અપદ્રવ્ય પથમાં મેઇન યાદ રાખવાનું છે કોષ દિવાલ, કોષ દિવાલ અથવા આંતરકોષીય અવકાશ. બે કોષો વચ્ચેની જગ્યામાંથી જ્યારે વહન થાય કોઈ પણ પ્રકારના કોષરસના એ સંપર્કમાં જ નહીં આવે. જો અહીંથી દાખલ થાય આવી રીતે જશે, કદાચ આમ જશે આવી રીતે, માત્ર ક્યાં? કોષ દિવાલના માર્ગે. બ્લુ કલરનો ભાગ દર્શાવેલો છે કોષ દિવાલના માર્ગે અથવા તો બે કોષો વચ્ચેની જગ્યા એના સંપર્કમાં ક્યાંય કોષરસ નહીં, એક કોષના બીજા કોષના સંપર્કમાં ક્યાં જે છે એના કોષરસના સંપર્કમાં નહીં આવે, તો માત્ર કોષ દિવાલના માર્ગે જ્યારે વહન થતું હોય તેવા વહનને શું કહેવાય? અપદ્રવ્ય પથ. અપદ્રવ્ય પથ જે છે એ વધુ થાય છે અને આ ઝડપી હોય, ઝડપી હોય, આ વધુ હોય, આ જે છે ધીમું હોય અને ઓછું હોય. સંદ્રવ્ય પથ જે છે ઓછું થાય, કારણ કે બાહ્યકના કોષો જે છે એમાં કોષો કોષો વચ્ચે જગ્યા વધારે હોય, આંતરકોષીય અવકાશ વધારે હોય, બરાબર. એવી આકૃતિ આપણે એક આપેલી છે એના દ્વારા સમજજો, એટલે એમાં તમને આ બાબત આખી ક્લિયર થશે. આકૃતિ આપેલી છે ટેક્સ્ટમાં, જો આમાં તેને ભાગ આપણે સમજાવી શકીએ. જેમ કે આ સૌથી પહેલો ભાગ જે છે આપેલું છે મૂળ રોમ, પહેલો મૂળ રોમ, પછીનો આ પહેલો ભાગ અધિસ્તર, અધિસ્તર પછી આ જે ભાગ આપેલો છે આટલો ભાગ આપેલું છે, કોષો છૂટા છૂટા છે, બાહ્યક, બાહ્યક પછીનો ભાગ જે છે આવે છે અંતસ્તર, અંતસ્તર વચ્ચેના ભાગમાં અહીંયા યલો કલરનો ભાગ આવી રીતે દર્શાવેલો છે. આ શું થશે? કાશ્મીરીયન પટ્ટી, વચ્ચે વચ્ચે ગેપ હોઈ શકે. કાશ્મીરીયન પટ્ટી પછીનો ભાગ જે છે આટલો ભાગ પરિચક્ર, અન્નવાહક અને મેઇન ભાગ જે છે આ ભાગ આપેલા છે એ છે જલવાક. આપણે જલવાક સુધી પાણી પહોંચાડવું છે. જો આમાં ફરીથી સેમ બે એ જ રીતે દર્શાવેલો છે કે પહેલાં જે ભાગ દર્શાવેલો છે, બરાબર, રેડ કલરનો ભાગ, રેડ કલરના ભાગ જે છે એને નામ આપ્યું સંદ્રવ્ય પથ. એટલે કે અહીંથી ઘટક જે છે એ કોષોની વચ્ચે, જો કોષો જે વચ્ચે, બે કોષો વચ્ચે આંતરકોષી અવકાશ હોય, સોરી કોષરસ તંતુ, અહીંયા શું આવશે? અહીંયા પથ કોષો આવશે, એના દ્વારા એ આગળ જે છે પહોંચે છે. પણ અપદ્રવ્ય પથ જે છે દાખલ થાય છે અહીંથી બે કોષોની વચ્ચેની જગ્યા, એટલે કે કોષો જે છે એની અંદર ક્યાંય આ પથ દાખલ થવાનો નથી. આવા પથ જે છે એને શું નામ આપ્યું? અપદ્રવ્ય પથ. જો એમાં કોષોની અંદર દાખલ થાય તો આવશે સંદ્રવ્ય પથ, બરાબર. એમાં કાશ્મીરીન પટ્ટિકા ક્યાં આવેલી છે અને એનું મેઇન જે છે એ કાર્ય શું છે, મેઇન કાર્ય શું છે, આ તમને થશે કે આ કાશ્મીરીન પટ્ટિકા જે છે આ શું કામ આપેલી છે. કાશ્મીરીન પટ્ટિકા જે છે એક માધ્યમ છે જેના દ્વારા અંદરની સાંદ્રતા ઢોળાશ જે છે જળવાઈ રહે, એટલે કે દ્રવ્યો અહીંથી દાખલ થઈ ગયા પણ પછી એને પાછા ના બહાર આવે, પાણી શોષણ થઈને અંદર જતું રહ્યું પણ પાછું ના જતું રહે, બરાબર. એના માટે એક અવરોધ કરવા માટે કાશ્મીરીન પટ્ટિકા જે છે આવેલી છે, બરાબર, જે સાંદ્રતા ઢોળાશ જાળવી રાખે, દ્રવ્યોના અંદર જે છે કયા કેટલા દ્રવ્યો જવા જરૂરી છે એનું નિયમન કરવું, એક આશ્રુતિ નિયમન જેવો કામ એ કરશે કાશ્મીરીયન પટ્ટિકા, બરાબર. ઓકે, એના પછી એક આ ટોપિક આપેલો છે કેટલીક વનસ્પતિમાં પાણી અને ખનિજના શોષણ માટે કેટલીક વધારાની રચના પણ સંકળાયેલી હોય,
જેમ કે ઉદાહરણ તરીકે આપેલું છે માઇકોરાઇઝા, માઇકોરાઇઝા મૂળની સાથે ફૂગનું સહજીવન છે, બરાબર, મૂળ પ્લસ ફૂગ તો શું થશે? માઇકોરાઇઝા, મૂળ પ્લસ ફૂગ, આવું જ સેમ છે લીલ પ્લસ ફૂગ, એને કહેવાય લાઇકેન, આવું જ છે મૂળ પ્લસ બેક્ટેરિયા, કયા? રાઇઝોબિયમ, અહીં છે સહજીવન, આ સહજીવન, આ એક સહજીવન જ છે, એનું નામ શું આપેલું છે? માઇકોરાઇઝા, લીલ ફૂગનું સહજીવન લાઇકેન, બરાબર, મૂળ અને બેક્ટેરિયા જે છે, બરાબર, મૂળ ગંડીકા એમાં આવેલું છે સહજીવી, એક સહજીવન નાઇટ્રોજન સ્થાપન માટે. તો આ સહજીવનનો મતલબ શું છે? કે જ્યારે બંને સજીવો એકબીજાને પરસ્પર લાભદાયી હોય ત્યારે આવું જે છે જીવન પદ્ધતિ દર્શાવે. ફૂગના કવકતંતુ હોય નવા મૂળની આસપાસ જાળી જેવી રચના બનાવે, શું કરશે? તે મૂળના કોષોમાં પાણીનો પ્રવેશ કરાવે અને કવકતંતુને એક મોટો સપાટી વિસ્તાર જે હોય છે, કવકતંતુવાળો ભાગ જે છે એક સપાટી વિસ્તાર વધારે, એના દ્વારા ભેજ જે છે એનું શોષણ થાય, ભેજનું શોષણ થાય એટલે કે ભૂમિમાંથી ખનિજ આયનો તેમજ પાણીને મૂળ કરતાં વધારે પ્રમાણમાં શોષી શકે. સામે ફૂગ જે છે મૂળને પાણી તત્વો આપે અને તેના બદલે મૂળ જે છે માઇકોરાઇઝાને શર્કરા અને નાઇટ્રોજનયુક્ત દ્રવ્યના સંયોજનો આપે છે. એટલે ફૂગ જે છે એ સ્વયંપોષી નથી, ખોરાક ના બનાવી શકે, એને તૈયાર ખોરાક મળશે, રહેવા માટે વસવાટ મળશે. સામે ફૂગ જે છે એ જમીનમાંથી પાણીનું ખૂબ જ પ્રમાણમાં શોષણ કરી, બરાબર, અને એ પાણી જે છે એને પહોંચાડે છે. કેટલીક વનસ્પતિઓમાં માઇકોરાઇઝાની સાથે અવિભાજિત સંબંધ હોય છે. અવિભાજિત મતલબ એને ફરજિયાત માઇકોરાઇઝા બનાવવું જ પડે, નહીતર એના વગર ચાલે નહીં. અવિભાજિત, અવિકલ્પી, માઇકોરાઇઝાની હાજરી વગર પાઇનસના બીજ જે છે એનું અંકુરણ થઈ શકતું નથી, ન તો તે સ્થાપન પામી શકે. એટલે મતલબ શું થયું? આ કેવો વિકલ્પ થઈ ગયો? અવિકલ્પી સહજીવી. અવિકલ્પી સહજીવી મતલબ પાઇનસના બીજને ફરજિયાત ફૂગના સાથે સહજીવન કેળવું જ પડે, એટલું બધું કડક હોય ઉગી જ ના શકે, એનું અંકુરણ ના થાય. એટલે આ જે છે શું થઈ ગયું? એક પ્રકારનું અવિભાજિત સંબંધ. સહજીવન તો છે જ તે, પણ એમાં અવિકલ્પી મતલબ એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. નેક્સ્ટ, ને પછી વનસ્પતિમાં પાણીનું ઉપર તરફ વહન કઈ રીતે થાય છે? બરાબર, વહન ઉપર સમજાવવા માટે અલગ અલગ જે છે એ સિદ્ધાંત આપેલા છે, એક 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 સિદ્ધાંત ભણીએ, બરાબર. એમાં સૌથી પહેલું છે મૂળદાબ સિદ્ધાંત. મૂળદાબ સિદ્ધાંત એમાં યાદ રાખવાનું છે, પહેલાં તો રૂટ પ્રેશર. રૂટ પ્રેશર જે કયા પ્રકારનો સિદ્ધાંત છે? તો આગળ આવી ગયું પ્રમાણે પોઝિટિવ પ્રેશર છે, એટલે કે ધનાત્મક દબાણ. મૂળદાબ જે છે એ ધનાત્મક દબાણ છે. આગળ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી કે ધનાત્મક દબાણ દ્વારા વનસ્પતિમાં પાણી ખૂબ વધારે ઊંચાઈ સુધી પહોંચી શકતું નથી, એટલું બધું કેપેબલ નથી, થોડીક ઊંચાઈ સુધી જે છે એ પાણીને પહોંચાડી શકે. જેવી રીતે ભૂમિના વિભિન્ન આયન સક્રિય રીતે મૂળની વાહક પેશીઓમાં વહન પામે છે, તેવી રીતે આ ક્રિયા એટલે કે જલક્ષમતા ઢાળના આધારે થાય છે. આ યાદ રાખજો, સક્રિય રીતે. જો ભૂમિના વિભિન્ન આયનો, આયનોનું વહન સક્રિય રીતે થાય છે, એટલે જમીનમાંથી મૂળમાં આયનો જે છે એ સક્રિય રીતે વહન પામે, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા. આમાં જે છે ઢોળાશ ઊંધો છે, મતલબ પાણી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા, તેમજ જલવાહકની અંદર દબાણ વધારે છે. આ ધનાત્મક દબાણને મૂળ દાબ કહે છે અને તે પ્રકાંડમાં ઓછી ઊંચાઈ સુધી પાણીને ઉર્ધ્વ વહન કરાવવા માટે જવાબદાર છે. એટલે જ્યાં પાણીનું દબાણ વધારે છે, બરાબર, ત્યાંથી પાણીનું દબાણ ઓછું હોય ત્યાં વધારેથી ઓછા તરફ જો પાણીના વહન કરાવે તો એને શું કહેવાય? મૂળ દાબ, બરાબર, રૂટ પ્રેશર. મૂળ દાબ સર્જાય છે તેના માટે એક નાની નરમ કે તરુણ પ્રકાંડવાળી વનસ્પતિને પસંદ કરો, જે દિવસે વાતાવરણમાં પર્યાપ્ત માત્રામાં ભેજ આદ્રતાપૂર્ણ રૂપે હોય, તે દિવસે સવારના સમયે પ્રકાંડની નીચે વલયાકાર રીતે તીક્ષ્ણ બ્લેડ વડે કાપ મૂકો. તરત તમે જોઈ શકો કે આપેલ પ્રકાંડની ઉપર સપાટી તરફ દ્રાવણના બિંદુ ઉપસી આવશે. હવે એક સિમ્પલ રૂટ પ્રેશર જે છે એનો એક સિદ્ધાંત છે, બરાબર. આપણે આગળ કીધું એમ પ્રમાણે એક આ નળી જેવું કામ કરે પ્રકાંડ. દ્રાવણ છે, દ્રાવણમાં ડૂબાડેલું છે, અહીં તમે બ્લેડથી કાપી નાખશો તો આ પ્રેશરના લીધે ત્યાંથી દ્રાવણ જે છે બહાર નીકળશે. એ દ્રાવણ બહાર નીકળે છે, દ્રાવણ કયું હોય? એ દ્રાવણમાં પ્રેશર લાગુ પડે, મૂળ દાબ, બરાબર. મૂળ દાબની અસર રાત્રિ અને સવારના સમયે જોઈ શકાય છે. જ્યારે બાષ્પીભવનની ક્રિયા ઓછી થઈ જાય ત્યારે ઘાસના પર્ણના ટોચની પાસેની શીરા
અને ઘણી શાકી વનસ્પતિઓના પર્ણોમાં ખુલતા વિશિષ્ટ પ્રકારના છિદ્રો જેને જલોત્સર્ગી ગ્રંથિ કહેવાય, આ પાણીના બિંદુઓ સ્વરૂપે નિલંબિત થાય. આ રીતે પ્રવાહી સ્વરૂપે પાણીનો નિકાલ કરવાની ક્રિયાને બિંદુ સ્વેદન ગટેશન કહે છે. યાદ રાખજો, આપણે ઉત્સ્વેદન અને બિંદુ સ્વેદનમાં ફરક શું. ઉત્સ્વેદન એક પ્રકારનું વાયુ સ્વરૂપે પાણીનો નિકાલ છે, બરાબર. બાષ્પીભવન જે છે, બાષ્પીભવન શબ્દ આપણે એટલે નથી વાપરતા, બાષ્પીભવન નિર્જીવમાં થાય, બરાબર. જેમ કે અમુક રસાયણો એવા છે કે જે બાષ્પીભવન થઈ શકે છે, કેરોસીન છે, પેટ્રોલ છે, તો એ કુદરતી પ્રક્રિયા જે છે એ આપણે એમ કહેવાય ને કે સજીવની પ્રક્રિયા નથી. સજીવ માટે શબ્દ છે એમાં ઉત્સ્વેદન. ઉત્સ્વેદનમાં પાણી વરાળ સ્વરૂપે ગુમાવે છે, એની બદલે પાણી જ્યારે પ્રવાહી સ્વરૂપે ગુમાવે એના માટે શબ્દ શું વાપરો છે, બિંદુ સ્વેદન, બરાબર. અને આ મૂળદાબ સિદ્ધાંત જે છે ક્યારે વધારે જોવા મળે છે, તો રાત્રિ દરમિયાન અને સવારના સમયે ઘટના વધારે પ્રમાણે જોઈ શકાય. કારણ કે ઉત્સ્વેદનની પ્રક્રિયા જે છે, બરાબર, જ્યારે બહુ વધી જાય ત્યારે આ પ્રક્રિયા જે છે એમાં ફેરફાર જોવા મળે છે. એના પછી પાણીના વહનની કુલ ક્રિયામાં મૂળદાબ માત્ર એક સામાન્ય દબાણ જેટલું જ અસરકારક છે. તે ઊંચા વૃક્ષોમાં પાણીનું વહન કોઈ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતું નથી. ઊંચાઈવાળી વનસ્પતિમાં મૂળદાબ સિદ્ધાંત દ્વારા આપણે પાણી ઉપર સુધી પહોંચાડી શકીએ નહીં, કારણ કે આ બહુ સિમ્પલ પ્રેશર છે, બરાબર. જે ઓછી ઊંચાઈ હોય ત્યાં સુધી પાણી જે છે એને ધક્કો મારી શકે છે, એટલે એમાં બહુ વધારે જે છે એ ઉપર પહોંચે એને કારણ આપેલું છે. જો મોટાભાગની વનસ્પતિમાં બાષ્પોત્સર્જન દ્વારા ખેંચાણ બળ કે શોષક દાબ દ્વારા વહનની જરૂરિયાતો પૂરતી કરવામાં આવે છે, તો વધારે મોટી વનસ્પતિઓ છે, ઊંચી વનસ્પતિ છે, એમાં પાણી કોણ પહોંચાડશે, એના માટે પહોંચાડવા માટે જરૂર પડશે નેગેટિવ પ્રેશરની, બરાબર. એના માટે જરૂર પડશે એક શોષક દાબ કે ખેંચાણ બળ. એ ખેંચાણ બળ કઈ રીતે નિર્માણ થાય છે એના માટે બીજો ટોપિક, બાષ્પોત્સર્જન દ્વારા થતું ખેંચાણ બળ, ટ્રાન્સપાયરેશન પુલ, જે છે એક પ્રકારનું નેગેટિવ પ્રેશર, ઋણાત્મક દબાણ. ઋણાત્મક દબાણવાળો બીજો સિદ્ધાંત જે મોટાભાગની ઊંચાઈવાળી વનસ્પતિ માટે પાણીને ઉપર સુધી જે છે પહોંચાડવા માટે જવાબદાર સિદ્ધાંત ગણી શકાય, બરાબર. એમાં શું થાય છે, તો કે સંલગ્ન તણાવ બાષ્પોત્સર્જન ખેંચાણ મોડેલ બહુ ટૂંકમાં સમજાવી દઉં, એક આકૃતિ દ્વારા આખો સિદ્ધાંત જે છે એમાં સમજાવવાની જરૂર નથી. ઓકે, આવી રીતના સમજી લો. પાણી જે છે એને ઉપર સુધી પહોંચાડવાનું છે, સમજવા માટે પાણીના અણુ જે છે એને આપણે અલગ અલગ કલર દ્વારા દર્શાવી શકીએ. જેમ કે દાખલા તરીકે રેડ કલર લઉં છું, રેડ કલરવાળો ભાગ જે છે પાણીનો અણુ છે. હવે જો શું થાય છે, આ છે પર્ણ. પર્ણમાં હોય વાયુરંધ્ર, વાયુરંધ્ર દ્વારા પાણી ગુમાવાય, H2O ગુમાવાય. આ ગુમાવાની પ્રક્રિયા એટલે કહેવાય ઉત્સ્વેદન અથવા તો બાષ્પોત્સર્જન. બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવાની પ્રક્રિયા જે બિંદુ સ્વેદન જેવી નથી, એમાંનામાં તફાવત શું છે, એમાં પાણી છે એ પ્રવાહી સ્વરૂપે ગુમાવાય બિંદુ સ્વેદનમાં, આમાં બાષ્પ સ્વરૂપે એટલે વરાળ સ્વરૂપે. ઉત્સ્વેદન દ્વારા પાણી જે છે નિકાલ થાય છે, ખ્યાલ છે. પર્ણો પાણી ગુમાવે, જે પાણી ગુમાવે તો ત્યાં પાણીની ઘટ પડે. અહીંયા પાણી જે છે એ બહાર મુક્ત કરી દીધું, તો એ પાણી ક્યાંથી મેળવશે, તો કે આ જે કોષો હોય એની અંદર એની બાજુના ભાગમાંથી પાણી મેળવે. ત્યાં પાણી ઘીટુંથી ક્યાંથી મેળવે, એના બાજુના ભાગમાંથી. આવી રીતે પર્ણની જે મેઇન મુખ્ય શીરા છે એમાંથી પાણી જે છે ખેંચાણ કરે, એમાંથી નાના નાના વિભાગ પડેલા હોય પર્ણવાળા ભાગમાં, એમાંથી નાની શીરા શિરિકાઓ વિભાગ હોય. ટૂંકમાં જે જગ્યાએથી પાણી ગુમાવે છે ત્યાં પાણી ઘટે એટલી બાજુના ભાગમાંથી પાણી મેળવી લે, એના પાડોશમાંથી પાણી મેળવી લે, બરાબર. એવું સમજી લો, તો જેમ જેમ પાણી ઘટતું જાય એમ એના બાજુના ભાગમાંથી પાણીના અણુ જે છે એને સ્વીકારતા જાય. આ ઘટ જે છે બધામાં એ ક્યાં પહોંચે, તો કે મેઇન જે મુખ્ય નળી છે, જલવાહક તંત્ર જે છે મેઇન કહેવાય છે, જલવાહક નળી, એ મેઇન મોટી નળી સુધી પહોંચી જાય. આ મોટી નળીમાં આવો પાણીનો એક સળંગ સ્તંભ રચાય. ક્યાં સુધી આ સ્તંભ ચાલે, તો કે જ્યાંથી પાણી આવતું હતું ત્યાં સુધી. આ છે પાણીનો મુખ્ય સ્ત્રોત જમીન. જમીનમાંથી પાણીનો એક અણુ દાખલ થાય, અહીંથી એક અણુ ગુમાવાય. એનો મતલબ શું છે કે અહીંથી જેમ જેમ પાણીના અણુ ગુમાવાતા જશે, બરાબર, એમ પાણી વધુ ને વધુ ઉપર તરફ ખેંચાવ જશે. આ પાણી ઉપર તરફ ખેંચાવવા માટે લાગતું બળ એને નામ આપ્યું શોષક દાબ, અથવા તો ઉત્સ્વેદન દ્વારા લાગતું ખેંચાણ બળ.
ઉપર તરફ ખેંચાય છે પાણી. આ પાણીને ઉપર ખેંચવા માટે અહીંથી પાણીનું એકણું ગુમાવીએ તો કે નીચેથી પાણી ખેંચાય નહીં ત્યાં સુધીમાં તો બહુ ટાઈમ લાગી જાય. દાખલા તરીકે 100 મીટર ઊંચી વનસ્પતિ છે તો ઉપરથી પાણી જાય તો શું નીચેથી પાણી ત્યાં સુધી પહોંચે નહીં, સળંગ જ પાણીનો સ્તંભ રહે. તો પાણીનો સળંગ સ્તંભ આ કઈ રીતે જળવાઈ રહી છે એ સમજ જરૂરી છે. એના માટે સમજવાની બાબત જે છે મુખ્ય, જો તો કે પાણી જે છે એના અણુની સાથે સાથે એની અંદર એક મુખ્ય નળી છે. નળી કઈ છે? નળી છે જલવાહક નળી, જલવાહકનો ભાગ, જલવાહિની. વનસ્પતિમાં આવેલી જલવાહિની અથવા જલવાહિની કી એક પાણીનું વહન કરતી નળી. તો જલવાહિનીની અંદર પાણીના અણુઓ જે છે એ જોડાઈ રહે છે. હવે ક્યાં કયું બળ લાગે છે? જો તો આમાં કેટલાક બળ જે છે જવાબદાર છે. શું છે? જો રેડ કલરનો ભાગ જે છે એમાં પાણીના ને પાણીના અણુઓ વચ્ચે કંઈક બળ લાગે છે. પાણીના ને પાણીના અણુઓ વચ્ચે આ ભાગ જે છે ને આપણે થોડુંક મોટો કરીને જોઈએ. આ ભાગ જે છે એને થોડુંક ઝૂમ કરી લે તમને ખ્યાલ આવશે. બરાબર, એમાં મેઇન પહેલાં લઈએ જલવાહિની. આ થઈ ગઈ જલવાહિની, એની દીવાલ. એની બહારની બાજુ મેઇન છે પ્રકાંડ. એની અંદરના ભાગમાં આપણે દર્શાવેલું છે પાણીના અણુ. આ ભાગ દર્શાવેલો છે, આ જે ભાગ જે છે ને મેં બાજુમાં દર્શાવેલો છે. હવે જો મહત્વનું સમજવા જેવું છું, આ જે ભાગ જે છે એમાં દેખાય એવો કલર લઈએ આપણે. આ કયા ભાગ છે? આ છે H2O, પાણીના અણુઓ. પાણીના અણુઓ જે છે જોડાઈને એક સળંગ સ્તંભ રચે છે. પાણીના અણુઓ વચ્ચેનો ભાગ ગ્રીન કલરનો ભાગ છે જલવાહિની, બાકીનો ભાગ જે છે એ છે પ્રકાંડ. પાણીના અણુઓનું સળંગ સ્તંભ જે છે એ ક્યારે રચાય? તો કે પહેલું તો કે પાણીના ને પાણીના અણુ વચ્ચે બંધ જોડાયેલો હોવો જોઈએ. પાણીના ને પાણી વચ્ચે એક બંધ હોવો જોઈએ. અહીંયા પાણીના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય તો જ બે પાણીના અણુ જોડાઈ શકે. મતલબ એક પાણીના અણુ બીજા પાણીના અણુઓને ખેંચે છે. જોડાણ છે, એ જોડાણ કયું હોય? આ જોડાણ જે છે એનું નામ છે સંલગ્ન બળ. સંલગ્ન બળ એટલે સમાન અણુ વચ્ચે લાગતું બળ. પાણીના પાણીના અણુ જે છે એના વચ્ચે લાગતું બળ જે છે એ કયું છે? સંલગ્ન બળ. જેથી કરીને પાણીનો એક અણુ બીજા પાણીના અણુને જોડી રાખે. પણ ખાલી પાણીના અણુઓ જોડાય તોય તે ઢોળાશ જે છે જળવાઈ નહીં રહી, બીજું એક દબાણ લાગશે. તો કે પાણીના અણુને જલવાહકની દિવાલ વચ્ચે બળ લાગશે. અહીંયા પણ આકર્ષણ બળ હશે, કારણ કે આપણે આ જે સ્તંભ જે છે એને જોડાયેલો રાખવાનો છે, એને તૂટવા નથી દેવાનો. એટલે જલવાહકની દિવાલ અને પાણીના અણુ વચ્ચે લાગતું બળ, આ જે બળ જે છે એ છે અભિલગ્ન બળ. સંલગ્ન બળ એટલે સમાન અણુ વચ્ચે લાગતું બળ, અભિલગ્ન બળ એટલે બે જુદા જુદા અણુ વચ્ચે લાગતું બળ. કયા બે જુદા અણુ? અભિલગ્ન બળમાં જલવાહકની દિવાલ અને પાણીનો અણુ બે વચ્ચે લાગતું બળ, સંલગ્ન બળમાં બંને પાણીના અણુ વચ્ચે લાગતું બળ, જેના લીધે આવો એક સળંગ સ્તંભ જે છે રચાય. આ સ્તંભ જે છે એ તૂટે જ નહીં, આ સ્તંભ ઠીક છેક સુધી જળવાયેલો રહેશે. આ સ્તંભ સળંગ રચાયેલો રહે તો શું થશે? જુઓ તો કે જેવો પાણીનો અણુ અહીંથી એક દૂર થાય ઉત્સ્વેદન દ્વારા, એવો એક પાણીનો અણુ અહીંથી દાખલ થાય. તો ખાલી આ સ્તંભને ઉપર જ લઈ જવો પડે, આ પાણીના અણુને અહીં સુધી પહોંચાડવો ન પડે. જેમ પાણીનો એક અણુ દૂર થાય એમ એક પાણીનો અણુ અહીંથી દાખલ થાય. આવું શક્ય છે 150 મીટર ઊંચા જે છે વૃક્ષોમાં પણ. બરાબર, આ બહુ ઇઝી છે. બરાબર, ગ્રેવિટીની વિરુદ્ધ દિશામાં આવા બળ લાગે. સાથે સાથે એક બીજું વર્ણન કરેલું છે કેશાકર્ષણ બળ. જો કેશાકર્ષણ બળ શું છે? પાણીનું બીકર ભરેલું છે, એમાં દાખલા તરીકે તમે ટેસ્ટ ટ્યુબ જેવી નાની નાની નળીઓ, એક મોટા કદની નળી છે બંને બાજુ ખુલ્લી હોય એવી, બરાબર, ને આવી જે છે પાતળી નળી છે, એને તમે ચોક્કસ ઊંચાઈ સુધી જે છે પાણીની અંદર ડૂબાડો તો શું થશે? તો કે આવા પાણીથી ભરેલા પાત્ર જે છે એમાં નળી ડૂબેલી હશે તો સ્વાભાવિક છે કે આમાંથી આ પાણી દાખલ થશે. એ પાણી જે છે જે મોટું પાત્ર જે છે એમાં અમુક લિમિટ સુધી દાખલ થશે, આટલું સુધી જે છે એની ઊંચે આવશે પાણીથી દાખલ થાય છે. આનો વ્યાસ વધારે છે, સ્વાભાવિક છે કે પાણી અમુક ઊંચાઈ સુધી જ દાખલ થાય. એની જ વસ્તુ પાતળી નળી જે છે એમાં પાણી દાખલ થાય ખૂબ ઊંચાઈ સુધી પહોંચી જશે. આની સરખામણીમાં ખૂબ ઊંચાઈ સુધી પહોંચી જશે.
मतलब जेम नळी जे छे एनु कद पातळू होय एम पाणीनो प्रवाह वधारे ऊपर पहोंची जाए। बेमां बीजुं तो के आपणे दबाण लगाड़ेलू नथी, आ नळी मूकी छे, आ नळी मूकी छे, पण आमां वधारे पाणी ऊपर जाय छे बराबर। तो पातळो भाग जे जे जेटलो पातळो भाग होय एटलू पाणी वधु ऊपर तरफ खेंचाय, कारण के आमां जे पाणीनो सळंग स्तंभ बनावो पड़े ई सळंग स्तंभ ईजीली बनी जाय। आमां तो पाणीनाणू एने खेंचशे એ વધારે સ્તંભ નહીં બને। તો આજે જેટલી વ્યાસ જે છે એનો પાતળો હોય એટલું પાણીને ઉપર લઈ જવામાં સરળતા રહે। વાળ જેટલા પાતળા આપણા નળ જલવાહિની હોય છે, જલવાહિની જે છે કેવા છે, વાળ જેટલા પાતળી જે છે નાની નળીઓ હોય, એટલે એના માટે નામ આપ્યું કેશાકર્ષણ, કેશાકર્ષણ બળ। કેશ એટલે વાળ, એની જેટલું લાગતું આકર્ષણ, કેશ એટલે વાળ જેટલા કદની પાતળી સૂક્ષ્મ નળીઓ, કઈ છે આપણી જલવાહિની, વિચારો કે એની અંદર તો પાણી ઇઝીલી ઉપર પહોંચી જાય એવી પાણીઓ જે છે એ આકર્ષણ બળ લગાડે એટલે પાણી ઓટોમેટિક ઉપર તરફ ખેંચાય। એટલે આ આખો શોષક દાબ સર્જવા માટે ઇનડાયરેક્ટલી જવાબદાર બળ કયા કયા, સંલગ્ન બળ, અભિલગ્ન બળ અને સાથે સાથે કેશાકર્ષણ બળ। ઓટોમેટિક જેટલા પાણી નાણું ગુમાવાતા જશે એટલા ને એટલા પાણી નાણું જે છે ખેંચાતા હશે। આપણે સ્ટ્રો દ્વારા પાણી કે સોડા હોય એને ખેંચીએ, આપણે નેગેટિવ પ્રેશર ક્રિએટ કર્યા છે, ઇન્જેક્શન હોય એને ખેંચીએ, ઇન્જેક્શનનું જે છે એ આપણે જે પંજ જે છે એને ખેંચવું પડી આપણે ખેંચીએ છીએ, વનસ્પતિમાં કોણ ખેંચે છે તો એ ખેંચવાળું બળ કોણ આપે, ઉત્સ્વેદન, ઉત્સ્વેદનથી ખેંચાય અને એના લીધે સર્જાય શોષક દાબ અથવા ખેંચાણ બળ, એ પાણીને ખૂબ વધારે ઊંચાઈ સુધી લઈ જવા મદદ કરે અને નામ આપ્યું ઉત્સ્વેદન દ્વારા લાગતું ખેંચાણ બળ। અને આ જે છે એ શું છે, એક પ્રકારનું નેગેટિવ પ્રેશર, નેગેટિવ પ્રેશર અહીંથી અહીં સુધી કદાચ દાખલ થઈ જાય મૂળમાં, એ કયું છે પોઝિટિવ પ્રેશર, પણ ઉપર પહોંચાડવું એ કામ કોનું છે, નેગેટિવ પ્રેશર। એટલે આ થઈ ગયા બે મુખ્ય સિદ્ધાંતો। એટલે આ પ્રમાણે થિયરીવાળો ભાગ જે છે જોઈ લેજો, હવે એના પછી આપ્યું છે જો, તંદુરસ્ત કે સ્વસ્થ વનસ્પતિને પોલિથીનની કોથળીમાં રાખી અને તે કોથળીની અંદર સપાટી પાણી કે નાના સૂક્ષ્મ ટીપાનું અવલોકન કર્યા હશે, પર્ણમાંથી પાણીના દૂર થવાની ક્રિયાને કોબાલ્ટ ક્લોરાઇડના ટુકડા દ્વારા કરી શકો જેનો રંગ પાણીનું શોષણ કરવાથી બદલાઈ જાય છે। કોબાલ્ટ ક્લોરાઇડના દ્રાવણમાં તમે છોડને રાખો બરાબર, તો છોડવાળો ભાગ જે છે એમાં પાણી જેમ જેમ ઉપર તરફ જતું જશે બરાબર, એમ આપણે કેટલા સુધી પાણી પહોંચે છે એ આપણે એનું અવલોકન કરી શકીએ। એટલે એમાં યાદ રાખો કે પર્ણમાંથી પાણીને દૂર થવાની ક્રિયાવાળો ભાગ જે છે એનો અભ્યાસ કોના દ્વારા કરી શકીએ, પર્ણવાળો ભાગ જે છે આના ઉપર એક કાપડ મૂકી દે, કોબાલ્ટ ક્લોરાઇડ, કોબાલ્ટ ક્લોરાઇડ જે છે એનો કાગળનો ટુકડો, પાણી જે ગુમાવે, જો પાણીનું ઉત્સ્વેદન થતું હોય તો મતલબ કાગળ પલળી જશે, કાગળ પલળે એટલે આનો ઓટોમેટિક રંગ જે છે ગુલાબી થઈ જાય, તો જો ગુલાબી રંગ થતો જોવા મળે તો મતલબ કે એમાં પાણી બહાર નિકાલ થાય છે। એટલે પાંદડા ઉપર તમે કાગળ મૂકો અને કાગળમાં પાણી આવે એટલે પાણી લીધે પલળી જાય, તો એ જે છે એ શેના રંગમાં ફેરફાર દર્શાવે, કોબાલ્ટ ક્લોરાઇડ જે છે, એમાં કોબાલ્ટ ક્લોરાઇડ કાગળનો ઉપયોગ કરીને પણ આપણે ઉત્સ્વેદન થાય છે એનો પ્રયોગ જે છે કરી શકીએ, એટલે એક સિમ્પલ પ્રયોગ છે। એના પછી આગળ જે સમજાવી ફરીથી, બાષ્પોત્સર્જન બરાબર, જે આવ્યું તે પ્રમાણે ટ્રાન્સપિરેશન, ટ્રાન્સપિરેશનવાળા ભાગ જે છે એમાં કયા કયા સિદ્ધાંત અને કયા કયા મુદ્દા જે છે જરૂરી છે, તો ઓટું સીઓટું જે છે એના વિનિમય માટે સંકળાયેલું એક પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર, જે વાયુરંધ્ર એક છિદ્ર છે, એ છિદ્ર દ્વારા આપણે વનસ્પતિવાળા ભાગ જે છે એમાં પાણીનો નિકાલ થાય છે। પાણીના નિકાલ કરવાની પ્રક્રિયા એ શું છે, એક પ્રકારે બાષ્પોત્સર્જન। સામાન્ય રીતે તે વાયુરંધ્રો દિવસ દરમિયાન ખુલ્લા રહે છે, રાત્રિ દરમિયાન બંધ થાય, રણ પ્રદેશની વનસ્પતિ માટે કદાચ ઊંધું હોઈ શકે, એમાં રાત્રે ખુલ્લા હોય દિવસે બંધ હોય બરાબર, શુષ્કોદ્ભિત। પર્ણરંધ્રનું બંધ થવું અને ખુલવાની પ્રક્રિયા એ રક્ષક કોષોની આશુન્તામાં થતા પરિવર્તન દ્વારા થાય છે। આકૃતિ દ્વારા સમજી લેજો આખો ભાગ શું છે, રક્ષક કોષો શું છે અને એમાં ક્યારે વાયુરંધ્ર ખુલશે અને બંધ થશે। સૌથી પહેલો ભાગ, આજે ભાગ જે છે એ છે રક્ષક કોષો, રક્ષક કોષો જે છે વાળા ભાગમાં આજે છે એ છે એની અંદરની દિવાલ, અંદરની દિવાલ, આજે ભાગ જે છે એ છે બહારની દિવાલ, વચ્ચે દર્શાવેલા છે આવા તંતુ, કહી જો તંતુ છે આયામ તંતુ, આયામ તંતુનો મતલબ શું, તો કે આ જે દિવાલ આમ બહારની બાજુ ખેંચાય તો આ અંદરની બાજુ ખેંચાય, આમ છે નોર્મલી જે છે આ ખેંચીએ તો આ બાજુ ખેંચે, કારણ કે વચ્ચે કયા છે સેલ્યુલોઝના સૂક્ષ્મ જે છે તંતુ, આવા તંતુઓના લીધે એ બંને દિવાલ એકબીજા સાથે જોડાયેલી છે અને એનો જ કંઈક ને કંઈક અંશમાં ઉપયોગ થાય છે વાયુરંધ્ર ખોલવા બંધ થવાની ક્રિયા બરાબર। શું છે જો આખી પ્રક્રિયા ટૂંકમાં આપણે સમજી લઈએ, દાખલા તરીકે
એની સાથે જોડાયેલું છે સહાયક કોષ. બંધ વાયરંધ્ર જે છે એની સ્થિતિ છે, ક્યારે બંધ થશે, શું કામ થાય છે એ જોઈએ. જો આ છે અંદરનો ભાગ, અંદરનો રક્ષક કોષ, અને આજુબાજુના ભાગમાં સહાયક કોષ અથવા તો અધિસ્તરીય કોષ હોઈ શકે. અને એ કોષો જે છે એની વચ્ચેનો ભાગ, આ છે છિદ્ર, બે રક્ષક કોષોની વચ્ચેનો ભાગ, એ શું છે, વાયરંધ્રનું છિદ્ર. છિદ્ર જે છે એ ખોલ બંધ ક્યારે થાય, જો દાખલા તરીકે અંદરની દિવાલ બે ભાગ યાદ રાખવાનો છે, અંદરની દિવાલ બહારની દિવાલ કોની, રક્ષક કોષોની, રક્ષક કોષોની અંદરની દિવાલ ને બહારની દિવાલ. છિદ્ર બાજુની દિવાલ જે છે એ છે અંદરની, છિદ્રથી દૂરની દિવાલ જે છે બહારની દિવાલ છે. દાખલા તરીકે વિચારો કે રક્ષક કોષોવાળા ભાગમાંથી પાણી બહાર નીકળે છે, રક્ષક કોષોમાંથી પાણી બહાર નીકળતો, એનો મતલબ થાય બહિરાશ્રુતિ. જ્યારે બહિરાશ્રુતિની સ્થિતિ હોય, પાણી બહાર નીકળે, બરાબર, પાણી બહાર નીકળે એટલે સ્વાભાવિક છે કોઈ પણ કોષમાંથી પાણી બહાર નીકળે તો એ શું થાય, ફૂલે કે સંકોચાય, સંકોચન થશે. કોઈ પણ કોષનું સંકોચન થવું તો એની બહારની દિવાલ અંદર આવે કે બહાર જાય, અંદર આવે. સ્વાભાવિક છે પાણી બહાર છે એટલે આ જે દિવાલ જે છે અંદરની તરફ ખેંચાય, દિવાલ અંદરની તરફ ખેંચાય. કઈ બહારની દિવાલ, બહારની દિવાલ જે છે એ અંદરની તરફ ખેંચાય એટલે એને કહેવાય અંતરવલન. બહારની દિવાલ અંદર ખેંચાય એટલે એને અંતરવલન કહેવાય. જ્યારે અંતરવલન થાય ને ત્યારે અંદરની દિવાલનું બહિર્વલન થાય. આવી રીતે જો આ છિદ્ર આ રીતે હતા, દાખલા તરીકે ખુલ્લા હોય ત્યારે હું સમજાવું તમને. આ જ્યારે અંદર તરફ ખેંચાય ત્યારે આને પણ આમ બહાર તરફ મોકલે, અંદરના ભાગ કઈ તરફ જશે, બહારની તરફ, કારણ કે એક દિશામાં છે. આમ તંતુ હતા, આ તંતુ આમ આ રીતે છે, તો જો આ અંદર જાય તો આ દિવાલ પણ અંદર તરફ જશે. એક દિવાલ અંદર તરફ ખેંચાય તો ઓટોમેટિક બીજી દિવાલ બહાર તરફ જાય. એટલે જ્યારે બહારની દિવાલ અંદર બાજુ ખેંચાય અને અંદરની દિવાલ બહાર બાજુ, આમ અંદર હતી ઓલરેડીને આમ બહાર જાય, એના લીધે શું થાય, છિદ્ર બંધ થાય. એટલે વાયુરંધ્ર બંધ થવા માટે શું છે, તો કે બહિરાશ્રુતિ જવાબદાર છે. રક્ષક કોષોમાંથી જ્યારે પાણી બહાર નીકળી જાય ત્યારે ઓટોમેટિક અંદરની દિવાલ જે છે એનું બહિર્વલન થાય, બહિર્વલન વહન નહીં બહિર્વલન, અને બહારની દિવાલનું અંતર્વલન થાય એટલે છિદ્ર બંધ થાય. આનાથી એક્ઝેક્ટ ઊંધી પરિસ્થિતિ જે છે એ જોવા મળશે. આ એક રક્ષક કોષ, બીજો રક્ષક કોષ, એના સંપર્કમાં આવેલ ભાગ, આ થશે સહાયક કોષ. હવે જો આમાં શું થાય છે, તો આમાં એના કરતાં ઊંધી પરિસ્થિતિ આખી. જ્યારે રક્ષક કોષોના ભાગમાં પાણી અંદર દાખલ થાય એટલે કે અંતઃ આશ્રુતિ થાય, રક્ષક કોષોમાં અંતઃ આશ્રુતિ, પાણી અંદર દાખલ થયું તો પાણીના લીધે આમ દબાણ સર્જાશે, પાણી લીધે કોષ ફૂલે, દબાણ ક્યાં સર્જાય, બહારની દિવાલમાં. એટલે ફરીથી રક્ષક કોષોની દિવાલ, રક્ષક કોષો જે છે એમાં આવશે અંદરની દિવાલ, એક ભાગ થશે બહારની દિવાલ. અંદરની દિવાલ અને બહારની દિવાલ થયું શું આમાં, જ્યારે અંત આશ્રુતિ થાય, જ્યારે અંત આશ્રુતિ થાય, પાણી જ્યારે રક્ષક કોષોમાં દાખલ થાય એટલે કોષ ફૂલે, કોષ ફૂલે એટલે બહારની દિવાલ સ્વાભાવિક છે કે બહાર જ જવાની છે, બહારની દિવાલનું બહિર્વલન થાય. આપણે બહારની દિવાલને વધારે ધ્યાનમાં લેવા, બહારની દિવાલ બહિર્વલન પામે તો અંદરની દિવાલ અંતર્વલન પામે. આવી રીતે છે, જો આમ બહાર જાય છે, સમજવા માટે એરો આપો એટલે તમને ખ્યાલ આવે. બહારની દિવાલ બહાર જાય છે તે અમે એને અંદર તરફ ખેંચશે, કોષ માટે તો અંદર ખેંચાય, બધી દિવાલ અંદર તરફ ખેંચાય તો શું થશે, અંદરની દિવાલનું અંતર્વલન થાય. ઊંધું થઈ કંઈ કરતા જો, અહીં અંદરની દિવાલ બહિર્વલન હતું, અંદરની દિવાલ અંતર્વલન, અંતર્વલન થાય બહિર્વલન થાય એટલે ઓટોમેટિક છિદ્ર ખુલે. એટલે વાયુરંધ્ર ખોલવા અને બંધ થવા માટે અંત આશ્રુતિ અથવા બહિરાશ્રુતિ જવાબદાર છે, જેને કહેવાય રક્ષક કોષોની આશૂન્યતા. જ્યારે રક્ષક કોષ આશૂન બને, આશૂન બને એટલે પાણી અંદર દાખલ થઈ જાય ત્યારે ખુલે, અને રક્ષક કોષો સંકોચન પામે ત્યારે વાયુરંધ્ર બંધ થાય. એટલે વાયુરંધ્રના છિદ્રનું નિયમન કોણ કરે છે, રક્ષક કોષની આશૂન્યતા.
बीजा कोई कोषो नहीं, एना माटे जवाबदार छे अंतःश्रुति अने बहिराश्रुतिनी क्रिया। बराबर, आ बंने क्रिया द्वारा अंदर ने बारनी दीवालना अरिय जे छे आवा सूक्ष्म तंतुओ जे छे आवेला छे, सूक्ष्म तंतुओनो रोल आम खूब महत्वनो छे। बराबर, जेने याद राखवानो छे, एटले आ थीरीमां बाबत दर्शावेली छे अने જોઈ લેવાની છે તમારે। એના પછી આપણે સમજાવી દીધું આગળ સંલગ્ન બળ શું છે, અભિલગ્ન શું છે, પૃષ્ઠતાણવાળા ભાગ જે છે, બરાબર, તણાવ શક્તિ ટેન્શન સ્ટ્રેન્થ જે છે આ બધું સમજાવી દીધું, કેશાકર્ષણ ખેંચાણ શું છે, એક જ આકૃતિવાળા ભાગ જે છે એમાં બધું સમજાવી દીધું। ઓકે, એના પછી એક આકૃતિ આપેલી છે જો, કે જલવાહકમાં પાણી આવી ગયું છે, પાણી આગળ તરફ જાય, પાણીવાળા ભાગ જે છે એ તમને આકૃતિ દર્શાવે, મતલબ તમને ખ્યાલ આવી જવો છે કે કઈ વનસ્પતિ જે છે એના પર્ણની આકૃતિ છે। એક દળીને દ્વિદળી હોય એવું આપણે જોયું હતું, એક દળી હોય તેમાં બધા પ્રકારના કોષો સમાન હોય, એટલે આ ઇન્ડાયરેક્ટલી જે છે દ્વિદળી પર્ણ છે। પર્ણ કયું છે? દ્વિદળી। દ્વિદળી પર્ણમાં જ કારણ કે ઉપર લંબો તક આવે, નીચે શિથિલો તક આવે, આવું પ્રકાર જોવા મળે, એમાં જલવાકમાંથી પાણી જે છે એ બે કોષો વચ્ચેની જગ્યા આંતરકોષી પ્રવાહીમાં જાય, આંતરકોષી પ્રવાહીવાળા ભાગમાંથી વાયરંધ્ર દ્વારા જે છે એનો બહાર નિકાલ થાય, એટલે આ જે છે એ આજુબાજુની હવામાં પાણીનું પ્રસરણ કઈ રીતે થાય છે, જેમ આપણે પહોંચાડી દઈએ છીએ જલવાક સુધી, પછી ત્યાંથી પાણીનું વિતરણ કઈ રીતે થાય છે એ દર્શાવતી એક આકૃતિ આપેલી છે। બાષ્પનું સર્જન અને પ્રકાશસંશ્લેષણ એક સમાધાન। જો વનસ્પતિ દ્વારા પાણી ગુમાવે, વનસ્પતિ પાણી મેળવે, પાણી મેળવવું પ્રકાશ સંશ્લેષણ, પાણી ગુમાવવું ઉત્સ્વેદન। પાણી ગુમાવવું વધારે જરૂરી છે કે મેળવવું વધારે જરૂરી છે? કારણ કે પાણીમાં બેની દિશા અલગ અલગ છે, વાયરંધ્ર એક જ છે, અલગ અલગ કઈ વાયરંધ્રની સુવિધા નથી કરેલી, પ્રકાશ સંશ્લેષણના વાયરંધ્ર અલગ અને ઉત્સ્વેદનના વાયરંધ્ર અલગ, કાં પાણી ગુમાવી શકાય ને કાં પાણી મેળવી શકાય, બેમાંથી વધારે મહત્વનું કયું છે? પાણી વધારે ગુમાવવું આ વધારે મહત્વનું છે। સમાધાન જે છે તમે ભણી ગયા, ઉત્સ્વેદન વધુ અગત્યનું છે, ઉત્સ્વેદન જો અટકી જશે, બરાબર, કારણ કે પ્રકાશલેષણ માટે પાણી મેળવવા માટે એની પાસે બીજા વિકલ્પો છે, એ મેળવી શકે, પણ જો ઉત્સ્વેદન બંધ થઈ જશે તો આખી વનસ્પતિ જે છે એની વૃદ્ધિ અટકી જશે, એને પાણી નહીં મળે તો એ બીજી બધી ક્રિયાઓ બંધ થઈ જાય, અને પાણી ગુમાવવું જે છે એના માટેના ઘણા બધા જે છે વિકલ્પો છે, એના ઘણા બધા ઉપયોગો છે, એ ઉપયોગો આપેલા છે। જો વનસ્પતિમાં શોષણ વહન બાષ્પોત્સર્જન ખેંચાણ બળ ઉત્પન્ન કરે, પહેલું પ્રકાશલેષણની ક્રિયા માટે પાણી પૂરું પાડે છે, જો પાણી જેમ ગુમાવશે એમ પાણી કોષને મળશે, એટલે પ્રકાશલેષણમાં એનો ઉપયોગ કરી શકે। બીજું, ભૂમિમાંથી પ્રાપ્ત ખનિજ તત્વો વનસ્પતિના બધા અંગો સુધી પહોંચે, પાણી આવવાનું બંધ થઈ જાય તત્વો બંધ થઈ જશે, મળતા તત્વો ના મળે તો પછી વનસ્પતિની વૃદ્ધિ અટકી જશે। પર્ણની સપાટી દ્વારા 10-15 ડિગ્રી સેલ્સિયસ ઠંડક આપશે, જેમ બાષ્પ ઉત્પન્ન કરે છે વનસ્પતિ, એમની બાજુબાજુમાં શીતળતા પ્રેરશે, તાપમાન મેન્ટેન કરે, કોષની આશુનતા જાળવી રાખો, આકાર બંધારણ, કોષનો ચોક્કસ આકાર હોય તેની અંદર પાણી છે એટલા માટે આકાર જળવાયેલો રહે છે, એના માટે જવાબદાર છે આ બાષ્પોત્સર્જન। એક સક્રિય પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી વનસ્પતિ પાણીની અત્યંત જરૂરિયાત હોય છે, બાષ્પોત્સર્જન દ્વારા ઝડપથી પાણી ગુમાવતું હોવાથી પાણી પ્રકાશલેષણની ક્રિયા માટે એક સીમિત પરિબળ રહે છે। બરાબર, તમને ખ્યાલ નહીં હોય કદાચ કે 99% પાણી જે છે વનસ્પતિ ગુમાવે છે, 1% ખર્ચ કરે, મેળવેલું ટોટલ પાણીમાંથી 99% પાણી ગુમાવી દે છે, એ ગુમાવે છે એનો મતલબ જ ઇન્ડાયરેક્ટલી 99% મેળવે છે, 1% એના સાઈડમાં જે છે એનો કાર્ય હોય કાર્ય તરીકેનો ઉપયોગ કરે છે। C3 ને C4 બંને વનસ્પતિ જે છે એમાં આપણે ભણી ગયા આગળ કે C4 વનસ્પતિ જે છે એની ઉત્પાદકતા વધુ છે, કોની સરખામણીમાં? C3 કર, એનું એક બીજું કારણ છે, જો આપણે આગળ જે ભણ્યા છે એ પ્રકાશ શ્વસનના અંતર્ગતમાં હતું, અહીંયા શું છે, જો C4 વનસ્પતિઓ C3ની તુલનામાં શર્કરા બનાવવામાં કાર્બન સ્થાપનની ક્રિયામાં બમણી સક્ષમ છે, કારણ કે C4 વનસ્પતિ C3 વનસ્પતિઓ સમાન માત્રામાં કાર્બન ડાયોક્સાઇડના સંયોગીકરણના હેતુથી અડધી માત્રામાં પાણીને ગુમાવે છે। C4 વનસ્પતિ જે છે બરાબર એ પાણી ગુમાવવાની માત્રા જે છે એમાં ઓછી છે, C3 વનસ્પતિઓમાં સમાન માત્રામાં કાર્બન ડાયોક્સાઇડના સંયોગીકરણના હેતુથી અડધી માત્રામાં પાણીને ગુમાવે, એટલે કે C4 વનસ્પતિ પાણીને વધારે જાળવી રાખે છે, જેટલું એમાં પાણી જળવાયેલું રહે, બરાબર, એનો મતલબ ઇન્ડાયરેક્ટ એવો થાય કે C4 કરતાં C3 વધુ પાણી ગુમાવી દે છે,
બધું પાણી ગુમાવી દઈએ તો પાણીનો ઉપયોગમાં નહીં થાય, પ્રકાશલેષણનો દર જે છે એમાં ઓટોમેટિક ઘટી જાય એટલે એની ઉત્પાદકતા જે છે ઓછી હશે. સી ફોર વનસ્પતિ જે છે એમાં ઉત્પાદકતા વધુ હોય એનું કારણ શું છે? કારણ કે પાણી જે છે એને ગુમાવવાનો દર જે છે અડધો જ છે. કોની સરખામણીમાં? સી થ્રીની સરખામણી. સી થ્રી જે છે વધુ પાણીને ગુમાવી દે છે એટલે એ પણ કારણ છે, આ ઉત્પાદકતા એની વધારે છે. નેક્સ્ટ એના પછી પાણીની જેમ ખનિજ તત્વોનું વહન. તો જે જે જગ્યાએથી પાણી જાય છે એ પાણી સાથે સાથે તત્વોને લેતું જાય છે. બહુ સિમ્પલ અને શોર્ટ એટલું છે, પણ અગત્યનું શું છે આમાં જો ખાલી મેઇન બાબત જે છે એ મહત્ત્વનું એ છે કે તત્વોનું વહન જે છે એ શરૂઆતમાં સક્રિય રીતે છે, નિષ્ક્રિય રીતે નથી. જો પાણીની જેમ બધા ખનિજ તત્વો મૂળ દ્વારા નિષ્ક્રિય રીતે શોષણ કરી શકતા નથી. અમુક તત્વોની સાંદ્રતા વધારે હોય તો ઓછા તરફ ઓટોમેટિક વહન થઈ જાય, પણ બધે બધા તત્વો સીધી સીધા આવે નહીં. તો એ સીધી સીધા ના આવે તેના માટે બે પરિબળ જવાબદાર છે. એક તો ભૂમિની અંદર તત્વોનું વીજભારયુક્ત સ્થિતિમાં હોય છે, જો કે કોષપટલને આધાર તેઓ પસાર કરી શકતા નથી. એટલે કે બધે બધા તત્વો જે છે કોષરસપટલમાં અંદર દાખલ નથી થઈ શકતા, એમાં વીજભાર ગોઠવણી થયેલી હોય એટલે પહેલું કારણ. અને બીજું, ભૂમિમાં તત્વોની સાંદ્રતા મૂળની અંદરની સાંદ્રતા કરતાં સામાન્ય રીતે ઓછી હોય, જમીનમાં તત્વોની સાંદ્રતા ઓછી હોય અને વનસ્પતિમાં તત્વોની સાંદ્રતા વધારે હોય તો ઓછાથી વધુ તરફ તત્વોને મેળવવા પડે અને ઓછાથી વધુ તરફ મેળવવા માટે જરૂર પડશે સક્રિય વહન. એના માટે એનો એટીપી જે છે એનો ઉપયોગ કરશે. એટલે આ સૌથી અગત્યનું પહેલું સ્ટેપ, પાણીનું શોષણ નિષ્ક્રિય રીતે થાય પણ તત્વોનું શોષણ નિષ્ક્રિય રીતે થઈ શકે પણ વધારે જરૂર પડે સક્રિય રીતે, એટલે એમાં સક્રિય રીતે જે છે શોષણ થશે. અને પછી ક્યાં? તો કે પછી જેમ જેમ જ્યાં પાણી જતું હશે ત્યાં પાણી જે છે આગળ તરફ ઓટોમેટિક વહન પામા કરશે. ક્યાં એ અટકી જાય? અવરોધ અટકી ક્યાં જાય? જો તો આગળ જશે, જેમ કે દાખલ થયું તો સૌથી પહેલાં વધી સ્તર, પછી બાહ્યક, પછી અંતઃસ્તર. અંતઃસ્તરવાળા ભાગમાં જો કોષરસ પટલમાં મળી આવતા વિશિષ્ટ પ્રોટીન આયનોને ભૂમિમાંથી સક્રિય પંપ દ્વારા અધિસ્તર કોષના કોષરસમાં મોકલે. પહેલાં દાખલ થયું અધિસ્તર, બરાબર. અધિસ્તરવાળા ભાગ જે છે એમાં કોષોના વાહક પ્રોટીન અંતસ્તરના કોષોના વાહક પ્રોટીન નિયંત્રક બિંદુ તરીકે વર્તે છે. બાકી બધા પ્રોટીન જે છે એ સળંગ એનું વહન કર્યા કરશે, પણ અંતસ્તરવાળા ભાગમાં કેમ? પાણીના વહનમાં કાસ્પિરિયન પટ્ટિકા હતી એમ અંતસ્તરવાળા ભાગમાં એ આવેલા છે પ્રોટીન એ નિયંત્રક બિંદુ તરીકે વર્તે, મતલબ એ નક્કી કરશે તત્વોને અંદર જવા દેવા કે ના જવા દેવા. કારણ કે બધે બધા ઘટકો જેમ જ્યાસ કરશે તો પછી સાંદ્રતા ઢોળાશ નહીં જળવાઈ રહી, ઢોળાશ ના જળવાઈ રહી તો ઇનડાયરેક્ટલી પાણીના વહનમાં અસર થશે. એટલે એ નિયંત્રક બિંદુ તરીકે વર્તા પ્રોટીન ક્યાં આવેલા હોય પૂછાય તો યાદ રાખજો અંતસ્તરવાળા ભાગમાં. અંતસ્તરમાં ક્ષારના નિયમન કરવા માટે, ક્ષારનું પ્રમાણ નિયમન કરવા માટેના પ્રોટીન એમાં હાજર હોય છે. શું કામ? જો અહીંયા ધ્યાન આપો કે મૂળના અંતસ્તરમાં સુબેરીનની પટ્ટી હોવાને કારણે એક જ દિશામાં સક્રિય વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે એક દિશામાં રાખવા માટે તે આપણે કાસ્પિરિયન પટ્ટિકા જે છે જો ભાગ સુબેરીની પટ્ટી આવેલી છે એ આગળ મેં તમને સમજાવ્યું. એક માર્ગી પ્રવાહ, ખનિજ આયનોનું સ્થળાંતરણ, ખનિજ આયનોનું સ્થળાંતરણ ટ્રાન્સલોકેશન ઓફ મિનરલ આયન, તત્વોનું પ્રમાણ જે છે એ જરૂરિયાતવાળા ભાગમાં, જ્યાં જરૂર નથી ત્યાંથી જરૂરિયાતવાળા ભાગમાં એનું ટ્રાન્સફર જે છે એ થઈ શકે એના માટે એક મુદ્દો આપેલો છે. જો જ્યારે આયનો સક્રિય કે નિષ્ક્રિય વહન દ્વારા કે પછી સંયુક્ત રીતે જલવાહકમાં પહોંચી જાય ત્યારે તેઓનું વહન વનસ્પતિના પ્રકાંડ તેમજ બધા ભાગ સુધી બાષ્પોત્સર્જનના પ્રવાહના માધ્યમમાં, એટલે કે જ્યાં જ્યાં પાણી હોય ખેંચાતું હોય ત્યાં ઓટોમેટિક તત્વો જે છે ખેંચાતા જાય. કઈ જગ્યાએ? તો કે જ્યાં જ્યાં એને જરૂર હોય ત્યાં આવે છે જમીનમાંથી, પણ પહોંચી જાય જ્યાં જરૂરિયાત હોય ત્યાં. ખનિજ તત્વો માટે મુખ્ય જરૂરિયાત વનસ્પતિઓની વૃદ્ધિ કરતા વિસ્તારોને હોય છે, એટલે કે સિંક જરૂરિયાત, એટલે સિંકવાળો ભાગ, જેમ કે પ્રરોહાગ્ર તેમજ પાશીવર્ધમાન પેશી, તરુણપર્ણ, વિકાસશીલ પુષ્પ, ફળ, બીજ, સંગ્રહ કરતી બધી કાર્યકર્તા અંગો. ખનિજ આયનોનું વહન પાતળી શિરાઓમાં અંતિમ છેડા પર આવેલા કોષો દ્વારા પ્રસરણ તેમજ સક્રિય વહન થાય. જે જરૂર આ બધા ભાગ આવી જ ગયા, જે જગ્યાએ ખોરાક વપરાતો હોય અથવા તો જ્યાં દેહધાર્મિક ક્રિયાઓ બધી વધારે થતી હોય ત્યાં તત્વોની જરૂર પડી, બધી જગ્યાએ તત્વો ખેંચાય છે. પણ મહત્ત્વનું જે છે આટલું છે, આ ભાગ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો ખનિજાયનું ઝડપથી પુનઃસંગઠન વિશેષ રૂપથી જૂના પુખ્તતાવાળા ભાગમાં થાય છે. જૂના અને મૃત પામતા પર્ણો તેમની અંદર આવેલા ખનિજ પદાર્થોને નવા પર્ણો તરફ વહન કરે છે. તત્વોની ખાસિયત શું છે? તો કે પાંદડા ખરી જવાના છે, પાનખરૂતું
પાંદડા ખરી જાય અથવા પરિપક્વ બની ગયા પછી તત્વો એમાં જતા ન રહી સાથે સાથે, એટલે ત્યાંથી તત્વોને લઈને બીજી જગ્યાએ મોકલી દે. ક્યાંથી ક્યાં મોકલે? જૂના પર્ણતવાળા ભાગ હોય એમાંથી તત્વો જે છે ને ટ્રાન્સફર કરીને જ્યાં ખરેખર જરૂર છે ટોચના ભાગ કુમળા વિસ્તાર હોય ત્યાં તત્વોને ટ્રાન્સફર કરે છે. એક આમાં વિશિષ્ટ ક્રિયાવિધિ છે. જો પર્ણ, પર્ણપતન દર્શાવતા વૃક્ષ પર્ણો ખરી પડતા પહેલાં તેમના ખનિજ તત્વોને અન્ય ભાગો તરફ મોકલી આપે છે. જે પદાર્થ સામાન્ય રીતે ત્વરિત વહન પામે કે સંગઠિત થતા હોય જેવા કે ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન, પોટેશિયમ, કેટલાક તત્વો જે સંરચનાત્મક ઘટક હોય જેમ કે કેલ્શિયમ, તેઓનું પુનઃસંગઠન થઈ શકતું નથી. બધા તત્વો પાછા બધી જગ્યાએ જતા રહેવું નથી. કેલ્શિયમ જે છે એ તત્વ પાછું હારવાર જતો રહે. પાંદડા ખરે, પાંદડાના કોષના પટલની વચ્ચે આવેલું મધ્ય પટલ હોય કેલ્શિયમ પેક્ટેડ દાખલા તરીકે, તો એમાં એ કેલ્શિયમ છૂટો ન પડે, એ ઘટક જ હોય. કેલ્શિયમ જતો રહેશે, કેલ્શિયમ જતો રહેશે એટલે કેલ્શિયમ આપણે એને પાછું જે છે મૂળ જગ્યાએ પહોંચાડી શકીએ નહીં. કયા તત્વો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એમાં તત્વો આવશે, યાદ રાખવાનું. ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન અને પોટેશિયમ. આ સલ્ફર કદાચ આગળના ચેપ્ટર જે છે એમાં અમે લીધું છે, કેલ્શિયમ અને સલ્ફર બે ભાગ લીધેલા. આ તત્વો તો યાદ રાખવાના, ફોસ્ફરસ, નાઇટ્રોજન, પોટેશિયમ. આ તત્વો જે છે બધા ખરતાવાળા ભાગેથી પાછી બીજી જગ્યાએ જે છે એ પહોંચી જશે. જલવાહકના સ્ત્રાવનું વિશ્લેષણ દર્શાવે છે કેટલાક નાઇટ્રોજનયુક્ત અકાર્બનિક આયનોના સ્વરૂપમાં તેના વધુ ભાગ કાર્બનિક એમિનો એસિડ સંબંધિત ઘટકોના સ્વરૂપમાં પરિવર્તન પામે છે. આ રીતે ફોસ્ફરસ તેમજ સલ્ફર પણ કાર્બનિક સંયોજનના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. એટલે તત્વો જે જગ્યાએ પહોંચી જાય પછી શું કરશે? તો કે એના કોષના બંધારણીય ઘટકમાં ફેરવાય છે. જેમ કે કોષરસપટલ, કોષરસપટલ શું થઈ ગયું? કાર્બનિક ભાગ. કોષરસપટલવાળા ભાગ જે છે એમાં ફોસ્ફોલિપિડ દાખલા તરીકે, ફોસ્ફોલિપિડ તો લિપિડ કાર્બનિક છે, એમાં ફોસ્ફેટ ભળી જાય એટલે કાર્બનિક ભાગ તરીકે. ફોસ્ફરસ ખાલી હોય તો એવો કાર્બનિક ઘટક, પણ એ કાર્બનિક ઘટકોના બંધારણમાં જઈને ફિટ થઈ જાય અને એક કોષો જે છે એના અંગો તરીકે વર્તે છે. એના પછી અન્નવાહકમાં વહન, લાસ્ટ ટોપિક, સ્ત્રોતથી સિંક તરફ વહન. ખોરાકનું વહન કઈ રીતે થાય છે અને ક્યાંથી ક્યાં થાય છે? તો થિયરીકલ ભાગ આપણે નથી જોતા, એને એક આકૃતિ જે છે એના દ્વારા સમજી લઈએ. સૌથી પહેલાં ખોરાકનું વહન, ખોરાકના વહન માટે બે શબ્દ આપેલા છે. પહેલાં તો સૌથી પહેલાં વહન કઈ તરફ થાય? તો કે વહન પહેલાં તો છે દ્વિમાર્ગી. વહન જે છે પાણીનું એક માર્ગી થાય છે, આનું વહન જે છે દ્વિમાર્ગી થાય છે. ક્યાંથી ક્યાં? તો કે આનું વહન થાય છે સ્ત્રોતથી સિંક તરફ. સ્ત્રોતથી સિંક તરફ, સ્ત્રોત કોને કહેવાય, સિંક કોને કહેવાય? સ્ત્રોત એટલે કે જ્યાં ખોરાક મળી રહે, કાં ખોરાક સંગ્રહ થયેલો હોય ને કાં ખોરાક બનતો હોય. દાખલા તરીકે પહેલી કન્ડિશન એવી છે, પર્ણ જે છે એમાં ખોરાક બને છે, પર્ણ કે પ્રકાંડમાં હરિતકણ છે, ત્યાંથી ક્યાં જશે? સિંક એટલે મૂળ, મૂળમાં જશે. આ પહેલી પરિસ્થિતિ કે પર્ણથી મૂળ તરફ એટલે નીચે તરફ ખોરાક જતો હશે સામાન્ય. પણ મૂળની અંદર ઘણી બધી વનસ્પતિ જે છે કંદ મૂળ જે છે બધા એમાં તો ખોરાક સંગ્રહ થાય છે, ત્યારે સંગ્રહ થયેલો ભાગ મૂળ છે. વનસ્પતિમાં પાનખરું તો એ પાંદડા ખરી જતો હોય છે ત્યારે ખોરાક કોણ આપે? મૂળમાં સંગ્રહ થયેલો હોય, એ મૂળમાં સંગ્રહ થયેલો ભાગ પાછો એના પ્રકાંડ તરફ આવે અને કુમળા પર્ણ નિર્માણ કરે, ત્યારે પર્ણ કે પ્રકાંડ તરફ જશે. પહેલામાં નીચે તરફ આવ્યું, બીજામાં ઉપર તરફ આવ્યું. મતલબ સ્ત્રોતથી સિંક, સિંક શું છે? જરૂરિયાત. જે જગ્યાએ ખોરાકની જરૂરિયાત છે બરાબર એ સિંક, ને જ્યાં નિર્માણ થાય છે, સંશ્લેષણ થાય છે અથવા સંગ્રહ થયેલો છે એ ભાગ શું છે? સ્ત્રોત. આ દિશામાં થાય એટલે આપણે મૂળને સ્ત્રોતે નો કહી શકીએ, મૂળને સિંકનો કહી શકીએ. મૂળ બે બાજુ છે, પર્ણ પ્રકાંડ બે બાજુ છે, એટલે બંને દિશામાં. એટલે આવો શબ્દ વાપરવો પડે, ફરજિયાત જ્યાં ખોરાક છે ત્યાંથી જ્યાં વપરાવાનો છે એ તરફ ખોરાકનું વહન થાય છે. કઈ રીતે થાય છે? એના માટે શબ્દ આપ્યો સામૂહિક વહન સિદ્ધાંત. કારણ કે ખોરાક જે છે એ દ્રાવણ સ્વરૂપે વહન પામે છે. કઈ રીતે, ક્યાંથી ક્યાં વહન પામે છે એના માટેનો સિદ્ધાંત સમજી લેજો. સૌથી પહેલી બાબત, એક બાજુના ભાગ જે છે એમાં છે જલવા, જેમાં પાણી હશે. બાજુના ભાગમાં આ છે ચાલની નલિકા. ચાલની નલિકા જે છે એની બાજુના ભાગમાં હોય સાથી કોષ. તમે ભણી ગયા છો આપ, સાથી કોષોમાં કોષ કેન્દ્ર હોય, ચાલની નલિકામાં કોષ કેન્દ્ર ન હોય. ચાલની નલિકાના જે ભાગ જે છે એમાં એનું નિયંત્રણ કરવાનું કામ આ સાથી કોષનું કોષ કેન્દ્ર કરે બરાબર. અને
એની બાજુમાં. દાખલા તરીકે બે ભાગ લેજો, આ ભાગ લઈએ આપણે, નીચેનો ભાગ સ્ત્રોત, અહીંયા લઈએ સિંક. શું થાય છે જો, ગ્લુકોઝ નિર્માણ થાય પ્રકાશલેષણ દરમિયાન, ગ્લુકોઝનું રૂપાંતરણ થાય સુક્રોઝ, સુક્રોઝ જે છે દાખલ થાય સાથી કોષમાં. આ જે જાલની નલિકા, જાલની નલિકાવાળા ભાગ જે છે એમાં આ રીતની દિવાલ, કારણ કે એની એનું કોષરસ જે છે સંકોચન પામેલું છે, વચ્ચે વચ્ચે આવી પટ્ટિકા છે, છિદ્ર જેવી રીતના. શું થાય છે જો, સાથી કોષમાં સુક્રોધ દાખલ થયો, યાદ રાખજો સુક્રોધ જે છે એ સાથી કોષમાંથી ટ્રાન્સફર પામે, ક્યાં, જાલની નલિકામાં. જ્યાં સુધી સુક્રોધ વધુ હોય ત્યાંથી ઓછા તરફ તો એમનેમ આવી જવાનો છે, યાદ રાખજો. જ્યાં સુધી વધુ હોય ત્યાંથી ઓછા તરફ તો એમનેમ આવી જ જવાનો છે. કયું છે, નિષ્ક્રિય વાહક. પણ આપણે ફરજિયાતપણે બધો સુક્રોધ જે છે એને મોકલવાનો છે, તો જ્યાં ઓછો થઈ જાય પછી પણ એને ખેંચવો પડે. એટલે આ પ્રક્રિયા કઈ થાય, સક્રિય વહન. સક્રિય વહન દ્વારા સુક્રોધ જે છે એ સાથી કોષમાંથી જાલની નલિકામાં દાખલ થાય, અહીંયા સુક્રોધની માત્રા વધી. આ શું છે, તો કે અહીંયા સુક્રોધની માત્રા વધે. જે જગ્યાએ સ્ત્રોત જેવી જગ્યાએ સુક્રોધની માત્રા જાલની નલિકાવાળા ભાગમાં વધી ગઈ, સક્રિય રીતે વહન કરી લેવાનું. સક્રિય વહન શું કામ, જો પહેલાં વધારે જ હોય, વધારેથી ઓછા તરફ તો આવી જાય, પણ પછી ઓછો હોય તો એ તે તો ઘટતો હોય, તો એટલે એને ખેંચતો જ રહેવાનો છે. એટલે ખેંચતા રહેવા માટે હંમેશા સક્રિય વહનની જરૂર પડશે, અને એના માટે એટીપી જે છે એની જરૂર પડે. સુક્રોધની માત્રા અંદર વધી, બરાબર, તો સુક્રોધની માત્રા વધી એટલે મતલબ અહીં સાંદ્રતા વધી, વધુ સાંદ્રતા હોય એટલે ઓટોમેટિક પાણીના અણુ જે છે એ વધુ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ખેંચાય. આ મંદ દ્રાવણ છે, સુક્રોધની માત્રા વધી એનો મતલબ ત્યાં સાંદ્રતા વધી, એટલે આ સાંદ્ર દ્રાવણ થઈ ગયું. મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ પાણીના અણુ જે છે જલવાકમાંથી ઓટોમેટિક અહીંયા વધે. પાણીના અણુ અને સુક્રોધ બે ભેગું થયું એટલે સ્વાભાવિક છે આ ભાગ સમજી લો કે ફૂલી ગયો ભાગ, આ ભાગ તો ફૂલી ગયો, ફૂગો થયા, આ બધું દબાણ થવા માંડે, અંદર ભરાઈ જાય. એક પ્રેશરાઇઝ કન્ડિશનમાં સુક્રોધ અને પાણીનું દ્રાવણ ભેગું થયું, તો હવે એ પ્રેશર થયું છે, એ પ્રેશર કઈ બાજુ રિલીઝ થશે, બહુ સિમ્પલ લોજિક છે. જે સુક્રોધનું દ્રાવણ જે છે એ બન્યું છે, એ સુક્રોધનું દ્રાવણ એ બાજુ જ જવાનું છે જ્યાં ઓછું પ્રેશર હોય. આ જે પ્રેશર ક્રિએટ થયું, પ્રેશર કયું છે, તો કે અંદર પ્રેશર જે છે એને નામ આપ્યું આશ્રુતિ દાબ. આશ્રુતિ દાબ વધુ, અહીંયા સિંક છે એનો મતલબ ખોરાકની જરૂરિયાત છે, તો ખોરાક જે છે આમાં ત્યાંથી આવતો હશે. સુક્રોધ જે છે એ ક્યાંથી ક્યાં જતો હશે, આમાં સુક્રોધ વપરાતો હશે, એટલે સુક્રોધ અહીંથી અહીંયા ઓછો હશે. ઓછો સુક્રોધ હોય ત્યાં પાણી નથી, એટલે આ પ્રેશર ક્રિએટ કરવા માટે આ ભાગ જે છે આમ આગળ તરફ ખેંચાય. પાણી જશે અને પાણીની સાથે સાથે સુક્રોધને લેતું જશે. જેવો અહીંયા પહોંચી જાય, કોષો જે છે શું કરશે, તો કે ત્યાંથી સુક્રોધ લઈ લે, સુક્રોધ લઈ લે એટલે પાછું નોર્મલ સ્થિતિમાં આ કન્ડિશન જે છે કન્ટિન્યુ ચાલુ રહેશે, કારણ કે સિંકવાળા ભાગમાં ઓલવેઝ આશ્રુતિ દાબ ઓછો રહેશે. આશ્રુતિ દાબ ઓછો, નીચે આશ્રુતિ દાબ વધુ, વધુ આશ્રુતિ દાબથી ઓછા આશ્રુતિ દાબ તરફ ઓટોમેટિક જે છે પ્રેશરના લીધે પાણી જાતું જશે ને પાણી સાથે સુક્રોધ જે છે એને લેતું જશે, બરાબર. આ પાણી સાથે સુક્રોધને સિંક તરફ જે છે મોકલવાની પ્રક્રિયા, એને નામ શું આપ્યું, સામૂહિક વહન સિદ્ધાંત, અથવા તો સામૂહિક જે છે દાબ ઢોળાશ, દબાણ જે છે એના ઢોળાશની સિદ્ધાંત. આ ક્રિયાવિધિવાળો ભાગ જે છે, બરાબર. ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે, પણ આકૃતિ કંઈક અલગ રીતે આપેલી છે. થિયરીવાળો ભાગ જે છે તમારે જોઈ લેવાનો, બરાબર. એમાં આ રીતે આકૃતિ દર્શાવેલી છે, બરાબર. એક છેલ્લે પ્રયોગ, સામાન્ય પ્રયોગ દર્શાવેલો છે જેનું નામ છે ગર્ડલિંગ પ્રયોગ. ગર્ડલિંગ વૈજ્ઞાનિકનું નામ છે, ગર્ડલિંગ નામના વૈજ્ઞાનિકે જે છે પ્રયોગ કરેલો હતો. શું પ્રયોગ કરેલો, જો આ પ્રયોગમાં ખોરાકના વહનમાં ભાગ લેતી પેશીને ઓળખીને કરાય છે. વૃક્ષોના પ્રકાંડ પરથી છાલને એક વલય સ્વરૂપે અનવાક સુધી સાવધાનીપૂર્વક દૂર કરાય. નીચેની તરફ ખોરાકનું વહન ન થવાના કારણે વલયની ઉપરની છાલ કેટલાક અઠવાડિયા પછી ફૂલી જાય છે. આ સામાન્ય પ્રયોગ દર્શાવે છે કે અન્નવાહક પેશી ખોરાકના સ્થળાંતરણ માટે જવાબદાર છે અને વહનની દિશા એકદિશીય છે, અર્થાત મૂળની તરફ. આ પ્રયોગને તમે સહેલાઈથી કરી શકો છો. હવે શું દર્શાવ્યું છે, જો આવી રીતે દાખલા તરીકે કોઈ થળ છે મોટું,
थड़वाला भाग में तमने ख्याल है कि आ रीते थड़ एटले मूल तो एक प्रकार प्रकांड है। प्रकांड में आवेलू है अन्नवाहक पेशी, आज रेड कलर ना भाग जो है ई शू है अन्नवाहक पेशी, अने एनी अंदर आज भाग जो है ये जलवाहक पेशी, येलो है ई जलवाहक, आ है अन्नवाहक। मोटू थड़ है आखो वडला जीव मोटू वृक्ष है, वृक्ष ने मूल में साव दूर कर देवे, अपने गमे एट वृक्ष ने कापी नाखी तो मूल तो जीवत रहे, मूल में उगी शक, जड़ मूल सहित कोईपण वनस्पति ने दूर करी होना गडलिंग एक प्रयोग करो तो प्रयोग में साबित थाय। डिफॉरेस्टेशन करने आ अगत्य रीत है, जो कि सारी बात नहीं, बराबर न करूँ जो वृक्ष ने जड़मूल में नाश करव हो गडलिंग प्रयोग कर सके। शूँ करवा जो तो कि आज है यहाँ करवत द्वारा प्रकांड जरते एक वलय करवा, कट मरवा, आखू थड़ नहीं कापा, थड़ में खाली अमे कट मरी मरी के कापा तो अँ सुधी कापी लेवा, अँ सुधीना भाग में जो है बधी बाजू थी कट कर देवा। मतलब शूँ कपाई जाऊँ, ऊपरनों भाग अने नीचेनों भाग बे बाजूना भाग में हवे साम सामेना बारनी बाजू तमने ख्याल आवी गयो कि आ अन्नवाहक पेशी संपर्क में नहीं, अन्नवाहक पेशी सुधी आम कट कर देवा फरती कोरती बे बाजूना भाग में अन्नवाहक एटले आवी रीतनो भाग देखाशे। जो આવું થશે, બાકીનો બધો ભાગ હજી એમનો જોડાયેલો છે, બે બાજુ આમ કટ મૂકી દીધું, કટ મૂકવામાં બે બાજુના અન્નવાહક પેશી અહીં આવી ગઈ, અન્નવાહક પેશી જે છે એનું સંપર્ક જે છે તૂટી ગયું, જલવાહક પેશી હજી સંપર્કમાં છે। શું થશે જો, ખોરાક ક્યાં બનતો હોય તો ખોરાક તો ઉપર જ બને, ખોરાકનું વહન ઉપરથી નીચે તરફ તો જતું અટકી જશે, કારણ કે અન્નવાહક જે છે એના બેના સંપર્ક તો રહ્યા નથી, આ અન્નવાહકનો સંપર્ક નથી એટલે ખોરાક ઉપર બાજુ ભેગો થશે, અહીંથી એવા આગળ વહન નહીં થાય, તો ઉપરનો ભાગ જે છે બરાબર એ ખોરાક ભેગો થવાના લીધે ફૂલી જશે, ઉપરનો ભાગ જે છે સતત ને સતત ફૂલતો રહેશે। પણ પાણીનું શોષણ ક્યાંથી થાય છે, પાણી તો અહીંથી જાય છે, પાણી ઉપર તરફ જાય છે એ કોના દ્વારા, જે જલવાહક દ્વારા થાય। શું જો, ખોરાક જે છે એ ઉપરથી નીચે નથી આવતો, નીચે કોણ છે, મૂળ, મૂળને જો ખોરાક ન મળે તો શું થાય, આ મૂળને ખોરાક તો નહીં મળે, મૂળને ખોરાક નથી મળતો, ખોરાક મળતો નથી, જે ખોરાક વનસ્પતિના મૂળને બંધ થઈ જાય એટલે મૂળ જે છે નાશ થઈ જાય, મૂળનો જ નાશ થઈ જાય, તો મૂળનો નાશ થઈ જાય બરાબર, તો મૂળ તો એનો મેઇન ભાગ હતો, મૂળ નાશ થઈ જાય તો પાણીનો માર્ગ બંધ થઈ જાય, તો પાણીનું શોષણ કોણ કરશે, પાણી ન મળવાના લીધે એનો ઉપરનો ભાગ બધો નાશ થઈ જાય છે। આમ એકાંતરે વનસ્પતિનો ઉપરનો નીચેનો બધો ભાગ નાશ થઈ જાય, આખું વૃક્ષ જે છે નાશ થઈ જાય બરાબર। આપણે આટલું બધું એવું નથી આવેલું, આપણે ટેક્સ્ટ બુકમાં ખાલી એટલું યાદ રાખવાનું છે કે અન્નવાહક જે છે અહીંયા બ્લોક થઈ જવાના લીધે બરાબર, અન્નવાહક બ્લોક થઈ જવાના લીધે આવી રીતના ભાગ જે લીધેલો છે, અન્નવાહક બ્લોક થઈ જવાના લીધે ખોરાક નીચે આવતો અટકી જાય, આપણને ખબર પડી જાય, એટલે આના પરથી એવું સાબિત થાય કે ખોરાક જે છે એનો નીચે તરફ એક માર્ગી પ્રવાહ ચાલુ છે, ખોરાકનો રસ જે છે એ નીચે તરફ આવતો હોય છે નોર્મલ સિઝનમાં, તો એ આપણે આના પરથી સાબિત કરી શકીએ, અને એના લીધે ઉપરનો ભાગ જે છે એ ફૂલી જાય છે। આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે આટલું ખાલી ઇમ્પોર્ટન્ટ છે, એ આવું થવાના લીધે જે છે શક્ય બને છે, એટલે ટેક્સ્ટ બુક જે છે એની બેઠે બેઠી લાઇન લીધેલી છે, ટેક્સ્ટ બુકની બેઠે બેઠી લાઇન પ્રમાણે તમારાથી ક્વેશ્ચન પૂછાય છે, રિવિઝન કરી લેવાનું છે, આખા ટેક્સ્ટબુકવાળા ભાગ જે છે એમાં વર્ડ ટુ વર્ડ જે કાંઈ પણ ભાગ સમજાતો ના હોય તો ફરીથી પૂછી લેજો, આના પછી 20, 21, 22 ચેપ્ટર જે છે એમાં આપણે બને એટલા ચેપ્ટર જે છે રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરશું, 20મું ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરશું અને પછીના લેક્ચરમાં, તેમ છતાં 20 કે 21 કે 22 ચેપ્ટર જે છે એનું કોઈને ખ્યાલ ન હોય તો આપણું પ્લેલિસ્ટ જે છે એ ઓપન જ છે, એ પ્લેલિસ્ટવાળા ભાગમાંથી તમે રિવિઝન માટેના ચેપ્ટરો બધા જે છે તમે જોઈ શકો છો, એમાંથી તમારે સળંગી ચેપ્ટર, કારણ કે આપણે બે એક ચેપ્ટરોમાં આખું ચેપ્ટર રિવાઇઝ કરીએ છીએ, કદાચ કોઈને વધારે સ્પીડ લાગતી હોય, સમજાતો ન હોય, એકાદો ટોપિક જે છે એમાં પ્રશ્ન હોય તો એના પ્લેલિસ્ટમાં બધા ચેપ્ટરો જે છે એ લેક્ચરો આપેલા છે, એટલે એમાંથી પણ તમે જોઈને તમારી રીતે આખા ચેપ્ટર જે છે ક્લિયર કરી શકો બરાબર। આપણે નેક્સ્ટ લેક્ચરમાં 20મું ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરશું।